નમસ્કાર જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજનો મુખ્ય સમાચાર. રાજકારણમાં હંમેશા પડદા પાછળ રહેતા રિલાયન્સના પરિમલ નથવાણી મેદાનમાં આવતા લોકોને અચરજ. ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભરતા રીવાબા જાડેજા અને દિવ્યેશ અકબરી. જામનગર ગ્રામ્યની બેઠક પર ફોર્મ ભરતા રાઘવજીભાઈ, જીવણભાઈ, પ્રકાશભાઈ અને કાસમભાઈ. ખંભાળિયા બેઠક પર ફોર્મ દાખલ કરતા ઈસુદાન ગઢવી, મુડુભાઈ બેરા અને વિક્રમભાઈ માડમ. દ્વારકા કલ્યાણપુર વિધાનસભા બેઠક પર ફોર્મ દાખલ કરતા મુડુભાઈ કંડોરિયા. જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામતો જાય છે. આજે ફોર્મ ભરવાનો આખરી દિવસ હોવાથી જામનગર શહેર સહિત સમગ્ર હાલારમાં લોકશાહીનો પર્વ ચૂંટણી સંદર્ભે તમામ રાજકીય પક્ષો તથા કાર્યકર્તાઓમાં ઉમંગ અને ઉત્સાહનો અનેરો માહોલ જોવા મળ્યો હતો. જામનગર શહેરનો આજનો દિવસ વિશેષ રહેવા પામ્યો હતો. સામાન્ય રીતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રુપ પ્રેસિડન્ટ પરિમલ નથવાણી જામનગરના રાજકારણમાં આટલા વર્ષોમાં ક્યારેય જાહેરમાં દેખાયા નથી, પરંતુ આજે સોમવારે ચૂંટણી નામાંકન પત્રો જ્યાં દાખલ થાય છે તે કલેક્ટર કચેરીએ તેઓની હાજરીને કારણે વાતાવરણમાં અચરજભરી ઉત્તેજના જોવા મળી હતી. બીજી બાજુ વિશ્વકક્ષાના ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પોતાના પત્ની રીવાબા જાડેજાની ઉમેદવારીને કારણે આજે સોમવારે સવારથી જામનગરમાં હાજર હોવાને લીધે અને તેઓ દેશભરની ખૂબ જ પ્રખ્યાત સેલિબ્રિટી હોવાથી તમામ નેશનલ ચેનલોના વરિષ્ઠ પત્રકારો સહિતનો સ્ટાફ આજે જામનગરમાં ઉમટી પડ્યો હતો. આ ઉપરાંત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આજે જામનગરના મહેમાન બન્યા હતા અને 78 જામનગર ઉત્તર ભાજપના ઉમેદવાર રીવાબા જાડેજાની ફોર્મ દાખલ કરવાની પ્રક્રિયા વખતે તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી અને કલેક્ટર કચેરી ખાતે મેળા જેવો માહોલ જામ્યો હતો. આજે કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી અને અપક્ષોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. આજના લોકશાહી પર્વ નિમિત્તે હજારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે અલગ અલગ પક્ષ કાર્યકર્તાઓ અને આગેવાનો એકબીજાને મળી હાથ મિલાવતા અને એકબીજાને શુભેચ્છા પાઠવતા નજરે પડ્યા હતા. આજે કલેક્ટર કચેરી ખાતે આ તમામ ગતિવિધિ બપોરના 3 વાગ્યા સુધી ચાલી હતી. કલેક્ટર કચેરી ખાતે પોલીસ સ્ટાફે બંદોબસ્તની સારી વ્યવસ્થા કરી હતી, જેની પણ રાજકીય પક્ષોમાં પ્રશંસા થતી હતી. જામનગર માટેના આ વિશેષ દિવસના સમાચાર કવરેજને પૂરતો ન્યાય આપવા માટે આજે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા પ્રાદેશિક તથા રાષ્ટ્રીય કક્ષાના સમાચારો આજના સમાચારમાં દર્શાવવામાં આવ્યા નથી અને જામનગરના આ તમામ ચૂંટણી સંદર્ભના વિશેષ સમાચાર આપ સૌ દર્શકો વિસ્તૃત રીતે જાણી અને માણી શકો તે માટે પ્રત્યેક બેઠક અને ઉમેદવાર સંબંધી આજના તમામ સમાચારો અત્રે આપ સૌ સમક્ષ પ્રસ્તુત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આ વખતની વિધાનસભા ચૂંટણી જામનગર અને દ્વારકા જિલ્લા માટે એક અર્થમાં વિશેષ હોય તેવું દેખાઈ રહ્યું છે. ભૂતકાળના વર્ષોમાં જગવિખ્યાત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ખાસ કરીને આ કંપનીના કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રુપ પ્રેસિડન્ટ પરિમલ નથવાણી મોટે ભાગે જામનગર અને દ્વારકા જિલ્લાના રાજકારણમાં પડદા પાછળ દોરી સંચાર કરતા હતા એવું લોકો અત્યાર સુધી માનતા અને સ્વીકારતા હતા. આ વખતે પ્રથમ વખત તેઓએ ઉમેદવારોની પસંદગી પૂર્વે ચર્ચા જગાવના ટ્વીટ કર્યું. ત્યારબાદ આજે ફોર્મ ભરવાના દિવસે તેઓએ ખંભાળિયા તથા જામનગરના ભારતીય જનતા પાર્ટીના કુલ 2 ઉમેદવારોને તેઓએ પોતાના મિત્રો તરીકે જાહેરમાં સમર્થન આપ્યું છે અને ખંભાળિયા બેઠક પર ભાજપના મુડુભાઈ બેરા તેમજ 77 જામનગર ગ્રામ્યની બેઠક પર ભાજપના રાઘવજીભાઈ પટેલને વિજયી બનાવવા પણ તેઓએ અપીલ કરતા લોકોને પણ આશ્ચર્ય થવા પામ્યું છે. જો કે જામનગરની મુલાકાત દરમિયાન તેઓએ પત્રકારોના પ્રશ્નોના મભ્ભમ જવાબો આપ્યા હતા. આ તકે આ મુલાકાત દરમિયાન ટ્વીટ કરી પોતાની જીત થઈ હોય એટલે કે પોતાનું ધાર્યું કરવામાં સફળતા મળી હોય તેવું તેઓના ચહેરા પર જણાઈ રહ્યું હતું. અત્યાર સુધી પડદા પાછળ રહી ગુજરાતના રાજકારણમાં સક્રિય રહેલ પરિમલભાઈ નથવાણી હવે જાહેરમાં સક્રિય રાજકારણમાં પોતાનું યોગદાન આપે તો નવાઈ પામવા જેવું લોકોને રહેશે નહીં તેવું આજની મુલાકાત દરમિયાન જોવા મળ્યું હતું. જામનગર જિલ્લામાં એ મારું વતન છે અને ખંભાળિયા મારી કર્મભૂમિ છે, એટલે મારા માટે બહુ ખુશીની વાત છે. અને જ્યારે આજે ભારતીય જનતા પાર્ટીએ અને નેતૃત્વ નરેન્દ્ર મોદીસિંહ અને અમિતભાઈ તરફથી જે કેન્ડિડેટો જામનગરમાં આપ્યા છે, મને ચોક્કસ આશા છે
કે એ લોકો જામનગરનો વિકાસ કરવામાં એમનો હાથ આપશે અને ડેવલપમેન્ટ માટે એ લોકો આગળ વધશે અને દરેક લોકો જિલ્લાના વિકાસ માટે કામ કરશે એવી મારે ચોક્કસ શુભેચ્છા છે. મેં જે મારી લાગણી હતી એ મેં મૂકી હતી, એ કોઈ વ્યક્તિગત નહોતું. બહુ સારા કેન્ડિડેટો સરકારે આપ્યા છે અને જે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીએ જે વોટ જે કેન્ડિડેટને આપ્યા છે, આજે હું મૂળુબેરાને પણ ત્યાંથી જઈને ફોર્મ ભરાવવા પણ હું ગયો હતો. રાઘવજીભાઈ માટે આવવામાં મને થોડું મોડું થયું, પણ રાઘવજીભાઈ પણ એક સારા કાર્યકર છે અને જમીન ઉપર કામ કરનારા માણસ છે અને મને લાગે છે કે જે કેન્ડિડેટ એમને આપ્યા છે અહીંયા બેન જાડેજા, એ બધાને જ આપણા માટે જેટલી શુભેચ્છા આપી એટલી ઓછી છે. હકુપા કરતા રીવાબાને ટિકિટ આપવામાં આવી છે, શું કહેશો? નહીં ભાઈ, તો પાર્ટીનો નિર્ણય છે. જામનગર શહેરની બંને વિધાનસભા બેઠકો જામનગર ઉત્તર અને જામનગર દક્ષિણના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો રીવાબા જાડેજા તથા દિવ્યેશ અકબરીએ આજે સોમવારે સવારે ચૂંટણી તંત્ર સમક્ષ પોતાના નામાંકન પત્રો રજૂ કર્યા તે પહેલા ઓસવાડ સેન્ટર ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક મોભીઓની ઉપસ્થિતિમાં પક્ષના વિશાળ કાર્યકર વર્ગને સંબોધન કર્યું હતું, જેમાં ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે બંને ઉમેદવારો ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાંસદ પૂનમબેન માડમ તથા પૂર્વ મંત્રીઓ પરમાનંદ ખટ્ટર, આરસી ફળદુ તથા હકુભા જાડેજા તેમજ શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા અને કોર્પોરેટર ગોપાલ સોરઠિયા તથા પક્ષના મહામંત્રીઓ પ્રકાશ બામભણિયા અને વિજયસિંહ જેઠવા તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તકે 78 જામનગર ઉત્તરના ઉમેદવાર રીવાબા જાડેજાએ ઉપસ્થિત કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું તથા તેઓના પતિ ભારતીય ક્રિકેટ ઓલરાઉન્ડર રવિન્દ્રસિંહ જાડેજાએ જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. આઈ થિંક એજમાં નાની છું, અનુભવમાં નાની છું, પણ આ એક એવો પ્રસંગ છે કે જ્યારે મારા ઘરના વ્યક્તિ એમની ઘણી બધી સ્પીચો મેં સાંભળેલી છે, આજે એ મારી સ્પીચ સાંભળે છે, એટલે એનાથી મોટા ગૌરવની વાત મારા માટે એવી ના હોઈ શકે. ફોર્મ ભરવાના જે ઉમદા પ્રસંગે અને કાર્યાલય 78 ઉત્તર જામનગર વિધાનસભાનું જે આપણું મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન જ્યારે થવાનું હોય ત્યારે અમારા ઉમેદવારોની સાથે સાથે સંનિષ્ઠ કાર્યકર્તા ભાઈઓ બહેનોનો ઉત્સાહ વધારવા, જોમ વધારવા, આજે આપણે એક નાનકડું પગલું લઈ અને આગળ વધવાના છે. ખાસ એક આપને કહેવાનું છે કે અત્યારે હું પાછળ છું, તમારા બધાની આંગળી પકડીને મારે ચાલવાનું છે. માર્ગદર્શનની જરૂરિયાત છે, આશીર્વાદની જરૂરિયાત છે અને મારા ઈંટ પથ્થર બની અને તમારે મને ગાંધીનગર પહોંચાડવાની જવાબદારી છે એવી અપેક્ષા રાખું છું. અને ક્યાંય હું અટકું ત્યારે તમે બધા મારા પિલર બની અને મને માર્ગદર્શન આપતા રહ્યો. માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ કે જે મારા ધર્મ પત્ની ઉપર એક વિશ્વાસ દેખાડ્યો છે અને જવાબદારી એને સોંપી છે. તો જેટલું બને એટલું જામનગરની જનતા માટે જેટલો વિકાસ થાય, જેટલું સારા કામો થાય એ કરવાની કોશિશ કરશે, કેમકે એની હંમેશા મારા વાઈફની માનસિકતા એવી રહી છે કે જેટલા નાના માણસોને મદદ થઈ શકે, જેટલા નાના માણસોના કામ થઈ શકે, જેટલા જરૂરિયાતમંદ લોકોના કામ થઈ શકે એ હંમેશા એની માનસિકતા, એની દ્રષ્ટિ અને એનું એક વિઝન છે કે જેટલું બને સુધી ત્યાં છેવાડાના માનવી સુધી પહોંચવું અને એનો જે પ્રોબ્લેમ હોય એ સોલ્વ કરવો. જો બધી જગ્યાએ બધી વાત તો પૂર્ણ ન હોય, સારી વાત ન હોઈ શકે અને જેમ આપણે કહીએ કે પાંચે આંગળી સરખી ન હોય, એટલે બધી ક્યાંક ખામી હોય, ક્યાંક સારા ગુણો હોય, તો એ બધું બેલેન્સ કરીને આપણે જેટલા ખામી હોય એ ખામીને પૂરવાની કોશિશ કરી અને જેટલું લોકોને મદદ થઈ શકે એ બધી મદદ ને બધી પૂરતા પ્રયાસો કરવાના કે જેટલું ભાઈ જે વિસ્તારમાં છે, જે લોકોને છે, જે નથી મળતું એ બધી વસ્તુ પૂરી થાય એના પ્રયાસો કરતા રહે. 78 જામનગર ઉત્તર વિધાનસભાના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર રીવાબા જાડેજાના ચૂંટણી માટેના મધ્યસ્થ કાર્યાલયનો આજે સોમવારે સવારે પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેઓનું ચૂંટણી કાર્યાલય જામનગરમાં સરુ સેક્શન રોડ પર એમપી હાઉસ ખાતે શરૂ કરવામાં આવ્યું છે. આ કાર્યાલયનું ઉદ્ઘાટન પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કર્યું હતું. આ તકે સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રીઓ આરસી ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી તથા બીનાબેન કોઠારી વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે રીવાબાના પતિ અને ભારતીય ક્રિકેટના વૈશ્વિક ખ્યાતિ ધરાવતા ઓલરાઉન્ડર રવિન્દ્રસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા.
રીવાબા જાડેજાએ આજે ચૂંટણીનું નામાંકન પત્ર દાખલ કરવાના અંતિમ દિવસે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. આ તકે વિજય રૂપાણી, સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી હકુભા જાડેજા, રવિન્દ્રસિંહ જાડેજા સહિતના સ્થાનિક ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે જામનગર ખાતે જામનગર 78, જામનગર 79 બંને સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આજે ફોર્મ ભરી રહ્યા છે. બંનેના ચૂંટણીના પ્રચારના મધ્યસ્થ કાર્યાલય એના ઉદ્ઘાટન પણ થઈ રહ્યા છે. આથી જ પ્રચારનો પ્રારંભ થઈ રહ્યો છે. મને પૂર્ણ વિશ્વાસ છે કે જામનગરની જનતા બંને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડીને નરેન્દ્રભાઈ મોદીનું જે સ્વપ્ન છે કે ગુજરાત નંબર 1 અને વિકાસમાં સૌથી મોખરે, એ દિશામાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની 7મી વખત પુનઃ સરકાર 2/3 વધુ બહુમતીથી પ્રાપ્ત કરીને સરકાર બનશે જ, અને એમાં જામનગરની જનતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડીને અવશ્ય મોકલશે તેવી મને શ્રદ્ધા છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું જામનગર શહેરના ઉમેદવારોના કાર્યક્રમો અને ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. પંચેશ્વર ટાવર વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી ડેન્ટલ સર્જન ડોક્ટર રશેશ ઓઝા અને ડોક્ટર નિરાલી દવે ઓઝાનું ઓમ સાઈ ડેન્ટલ કેર એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટરનું નવપ્રસ્થાન થઈ ચૂક્યું છે. અમારા ડેન્ટલ કેરમાં દાંતની તમામ પ્રકારની સારવાર, જેવી કે દાંતના મૂળિયાની સારવાર, દાંતના પેઢાની સારવાર, વાકા ચૂકા દાંતની સારવાર, જડબામાં ફસાયેલી દાઢ એટલે કે દાપણ દાઢની સારવાર, આ ઉપરાંત ખરાબ થયેલા દાંતની સફાઈ તેમજ નબળા પડી ગયેલા દાંત પાડવા, તેમજ બાળકોને થતી દાંતની બીમારીની સારવાર, દાંતના રંગની સિમેન્ટ પૂરવી, દાંતના કવર, કેપ અને દાંતના ચોકટા બનાવી આપવાના સ્પેશિયાલિસ્ટ, સ્ક્રૂ વડે ફિક્સ દાંતની સારવાર માટે ઇમ્પ્લાન્ટ સેન્ટર, ડિજિટલ ડેન્ટલ એક્સરે દ્વારા દાંતના મૂળિયાની પરફેક્ટ નિદાનની સુવિધા ઉપલબ્ધ, દાંતના તમામ રોગોની સારવાર તથા યોગ્ય સલાહ. ઓમ સાઈ ડેન્ટલ કેર એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટર, 17 ડિગ્રી પ્લોટ, લેક વ્યૂ, તળાવની પાળ, ગુજરાત ટ્રાવેલ્સ ની બાજુમાં, જામનગર. મોબાઈલ 77379-35901, 87-806-83-84. જામનગરના ખૂબ જ સફળ બિઝનેસમેન અને પ્રોજેક્ટ ડેવલપર એવા ભાવેશભાઈ ગાગિયા, કે જેઓ ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર છે, એમનો 25 ઓગસ્ટના રોજ જન્મદિવસ હતો અને આ દિવસને એમણે ખૂબ વિશિષ્ટ રીતે ઉજવ્યો. સવારે એમના ગ્રહસ્થાને પૂજાપાઠ અને હવન સંપન્ન કર્યા બાદ સ્વામિનારાયણ મંદિરના સ્વામી શ્રી ચત્રબુદ્ધાસજી મહારાજ અને ખીજરા મંદિરના આચાર્ય શ્રી કૃષ્ણમણીજી મહારાજના તેઓએ ખાસ આશીર્વાદ લીધા. બપોરે સ્લમ વિસ્તારના ગરીબ બાળકો માટે એમણે ભોજનની સારામાં સારી વ્યવસ્થા કરી. જામનગરની જાણીતી હોટલમાં 100 કરતાં પણ વધારે સ્લમ વિસ્તારના બાળકો માટે બપોરનું જમવાની વ્યવસ્થા અને એમના માટે સરસ મજાની ગિફ્ટની વ્યવસ્થા પણ કરી. ત્યારબાદ દિવ્યાંગ આશ્રમની મુલાકાત લઈ ત્યાં એમના તરફથી ખાસ યોગદાન અને સૌના માટે ભોજનની વ્યવસ્થા કરી. ત્યારબાદ તેઓએ મુલાકાત લીધી કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહની અને ત્યાં રહેતા આશ્રિત બહેનો, બાળકો અને સ્ટાફ સૌના માટે ભોજનની અને યોગદાન બંનેની વ્યવસ્થા કરી. ત્યારબાદ કાંજી લદા અને હંસરાજ લદા કન્યા છાત્રાલયની દીકરીઓ અને સ્ટાફ માટે ભોજનની વ્યવસ્થા કરી અને દીકરીઓના ખૂબ આશીર્વાદ એમણે પ્રાપ્ત કર્યા. સાથે સાથે DS ગોજિયા કુમાર છાત્રાલય, તે ઉપરાંત આહિર કન્યા છાત્રાલય અને આહિર વિદ્યાર્થી ભવનની મુલાકાત પણ લીધી અને આ બધા જ દીકરા દીકરીઓને, વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ માટે, સર્વે સ્ટાફ મેમ્બર્સ માટે સાથે મળી અને ભોજનની વ્યવસ્થા તો કરી જ, તે ઉપરાંત વિદ્યાર્થીઓ, દીકરા દીકરીઓ સારામાં સારું ભણતર મેળવી શકે એ માટે 15 લાખ રૂપિયાનું યોગદાન પણ આપ્યું. મોડી સાંજે પત્રકાર પરિવાર સ્નેહ મિલન યોજવામાં આવ્યું. જામનગરના ઇતિહાસમાં કદાચ પ્રથમવાર સર્વે પત્રકારો સહપરિવાર ભેગા થયા અને આપણી ભાતીગળ સંસ્કૃતિના પ્રતીક સમા લોક ડાયરાની અને રાત્રિ ભોજનની બધાએ સાથે મળીને મોજ માણી. ટૂંકમાં ભાવેશભાઈ ગાગિયા
એમણે એમના જન્મદિવસની ખૂબ સરસ રીતે અને કંઈક અલગ વિચારધારા સાથે એવી ઉજવણી કરી કે જેમાં સંસ્કાર અને સંસ્કૃતિ બંનેનું પ્રતીક જળવાઈ રહે. અને એટલા માટે જ ભાવેશભાઈ ગાગિયાને બાદશાહભાઈ અમસ્તાની કહેતા હોય. તો આપણા બધા તરફથી ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈને એમના જન્મદિવસની ફરીથી ખૂબ ખૂબ શુભકામનાઓ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. 19 જામનગર દક્ષિણ વિધાનસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દિવ્યેશ અકબરીના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું આજે સોમવારે સવારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યાલય સુમેર ક્લબ રોડ પર મેટ્રોપોલિસ લેબની બાજુમાં શરૂ કરવામાં આવ્યું છે. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી ઉપરાંત સાંસદ પૂનમબેન માડમ તથા પૂર્વ મંત્રીઓ આરસી ફળદુ તથા હકુભા જાડેજા તેમજ શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા અને કોર્પોરેટર ગોપાલ સોરઠિયા તથા પક્ષના મહામંત્રી પ્રકાશ બામભણિયા તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારિયા વગેરે તેમજ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ આ તમામ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉમેદવાર દિવ્યેશ અકબરી આજે સોમવારે નામાંકન પત્ર દાખલ કરવાના અંતિમ દિવસે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, ગુજરાતના પૂર્વ પ્રદેશ પ્રમુખ, પૂર્વ કેબિનેટ મંત્રી અને 79 વિધાનસભાના ધારાસભ્ય અને મારા માર્ગદર્શક અને આપણા સૌના આગેવાન વડીલ શ્રી ફળદુ સાહેબ, સાંસદ શ્રી પૂનમબેન, આપણા 78 વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી અને ત્રણેય વિધાનસભાની જેને જવાબદારી પાર્ટીએ સોંપી છે ઇન્ચાર્જ તરીકેની, એવા શ્રી હકુભા, શહેર અધ્યક્ષ શ્રી વિમલભાઈ, સર્વે કાર્યકર્તાઓ, ભાઈઓ બહેનો, અલગ અલગ સંસ્થાઓના આગેવાનો, સામાજિક શ્રેષ્ઠીઓની હાજરીમાં આજે મેં નામાંકન પત્ર છે તે રજૂ કરેલ છે. જેવી અમને આશા છે કે જામનગરની જનતા શ્રી નરેન્દ્રભાઈના વિકાસ યાત્રામાં જોડાય અને અમને ખોબલે ખોબલે મત આપી વિજય બનાવશે એવી અપેક્ષા છે, આશા છે અને ખાતરી પણ છે. કોઈ પણ પ્રશ્ન હશે એને પ્રાધાન્ય આપશી. અમે ધારાસભ્ય ચૂંટાયા પછી અમારું કામ મુખ્ય એ છે કે રાજ્ય સરકાર અને જામનગર સિટીનું નાના મોટી કોઈ પણ નાની મોટી યોજના હોય તેને વાચા આપવાનું, ગ્રાન્ટ બાબતનું હોય તેને પણ વાચા આપવાનું, એમ અલગ અલગ કોઈ પણ કામો હશે તેમાં અમે બંને ધારાસભ્ય થયા પછી તમને ખાતરી આપી કે જામનગર શહેરને અમે સ્માર્ટ સિટી તરફ આગળ ધપાવશે. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને 77 જામનગર ગ્રામ્ય બેઠકના વર્તમાન ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે નામાંકન પત્ર દાખલ કરવાના અંતિમ દિવસે આજે સોમવારે બપોરે પોતાનું નામાંકન પત્ર દાખલ કર્યું હતું. તેઓને પક્ષ દ્વારા ફરી વખત 77 જામનગર ગ્રામ્ય બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આ તકે જિલ્લા ભાજપા અધ્યક્ષ રમેશભાઈ મુંગરા અને જામનગર વિસ્તાર વિકાસ સત્તા મંડળના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ચુડાસમા સહિતના ભાજપાના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલભાઈ નથવાણીએ પણ મિત્ર દાવે રાઘવજીભાઈ પટેલને શુભેચ્છાઓ પાઠવી છે. જામનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠક પૈકી 77 જામનગર ગ્રામ્યની બેઠક પર જિલ્લા કોંગ્રેસના અધ્યક્ષ જીવણભાઈ કુંભરવાડિયાને પક્ષ તરફથી ઉમેદવાર તરીકે મૂકવામાં આવતા તેઓ આજે સોમવારે નામાંકન પત્ર દાખલ કરવાના અંતિમ દિવસે પોતાનું નામાંકન પત્ર દાખલ કર્યું હતું. આ તકે કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓ સાથે રહ્યા હતા. જીવણભાઈ કુંભરવાડિયાએ અંદાજે 27 વર્ષથી કોંગ્રેસ પક્ષ સાથે સંકળાયેલા છે અને લાંબા સમયથી પક્ષના જિલ્લા અધ્યક્ષ ઉપરાંત સહકારી ક્ષેત્રમાં તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં વિવિધ સ્તરના પદો સંભાળી ચૂક્યા છે. ખેતી અને બિઝનેસ સાથે સંકળાયેલા જીવણભાઈ રાજકારણનો લાંબો અનુભવ ધરાવે છે અને કોંગ્રેસની ટોપ કક્ષાની નેતાગીરીની ગુડબુકમાં છે. આજે તેઓએ ફોર્મ ભર્યા પછી તેઓના કાર્યાલય ખાતે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સાથે વિવિધ મુદ્દાઓ પર પ્રશ્નોના જવાબો આપ્યા હતા અને વિસ્તૃત વાતચીત કરી હતી. તેઓએ આ વાતચીતમાં ભાજપ ઉપર પ્રહારો કર્યા હતા તેમજ 77 જામનગર ગ્રામ્ય બેઠક પર પોતાનો વિજય નિશ્ચિત હોવાનું જણાવ્યું હતું અને કારણ આપ્યું હતું કે આ બેઠકના બહુમતી મતદારો દાયકાઓથી કોંગ્રેસ પક્ષને વરેલા છે. આ સમગ્ર વાતચીતના મુખ્ય અંશ અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે.
આજે અમે લોકો 77 વિધાનસભાના કોંગ્રેસના જે ઉમેદવાર જાહેર થયા છે ત્યાં જીવનભાઈ કુંભારવાડિયાના કાર્યાલય ખાતે આવ્યા છે અને ખાસ કરીને અહીંયા ઉત્સાહનો માહોલ છે. આજે હમણાં થોડીક વાર પહેલાં જ એમણે કોંગ્રેસમાંથી ફોર્મ પણ ભરી દીધું છે. ફોર્મ ભર્યા પછી પણ કાર્યકર્તાઓને જે રાખવાની વાત આવતી હોય એમાં એક નાનકડો એવો જમણવાનો કાર્યક્રમ પણ એમણે ગોઠવો છે. એની ઓળખાણની વાત આવે છેલ્લા 27-28 વર્ષથી જાહેર જીવનમાં છે એટલે ખેડૂત પુત્ર પણ છે, પોતાની ખેતી પણ છે અને વ્યવસાયે પેટ્રોલ પંપ પણ ધરાવે છે. અને રાજકીય રીતે વાત કરીએ તો પંચાયતની વાત કરીએ તો તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે પણ એને વર્કઆઉટ કરેલું છે. જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે પણ વર્કઆઉટ કરેલું છે. સહકારી ક્ષેત્રમાં પણ એનો બહોળો અનુભવ છે. ખાસ કરીને જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ડાયરેક્ટર તરીકે સેવા આપે છે. ઓલરેડી અત્યારે જિલ્લા ખરીદ વેચાણ સંઘના પણ ડાયરેક્ટર તરીકે સેવા આપે છે અને જોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સેવા આપે છે. આ બધા વ્યવસાય અને ખાસ કરીને જાહેર જીવનની વાત કરીએ, સહકારી ક્ષેત્રની વાત કરીએ તો એમાં નંબર વન છે. અને એમનો એક જાહેર જીવન એક શોખનો વિષય છે એટલા માટે બાકી ઉપરવાળાની કૃપા છે. સુખી સંપન્ન પરિવારમાંથી આવે છે અને ગ્રેજ્યુએટ થયેલા છે એટલે ભણેલ ગણેલ 77 વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર આપ્યા છે અને લોકોમાં પણ એક એની લોકપ્રિયતા છે. ખાસ કરીને અત્યારે વર્તમાનની વાત કરીએ તો જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ છેલ્લા ઘણા વર્ષોથી સેવા આપે છે અને કાર્યકર્તાઓમાં પણ એક બહુ મોટું નામ ધરાવે છે. તો આપણે જીવનભાઈને પૂછશો કે જીવનભાઈ આજે તમે ફોર્મ ભર્યું છે, શું લાગે છે 77 વિધાનસભામાં? તો 77 વિધાનસભા આમ તો સમગ્ર જામનગર જિલ્લો છે એ દરિયાઈ પટ્ટીથી જોડાયેલો છે. ચાર નિયંત્રણ વિભાગમાં હેઠળ આવતા આ દરિયાકાંઠામાં દરેક જગ્યાએ ખેડૂતોની જમીન દરિયાના પાણી આવવાથી બંજર બની રહી છે. 2014 પહેલાં ગુજરાતના પનોતા પુત્ર જ્યારે વડાપ્રધાન બન્યા એ પહેલાં જામનગર જિલ્લામાં પાક વીમા યોજનાઓ ચાલુ હતી. એ પાક વીમા યોજનામાં 150% સુધી ખેડૂતોને પાક વીમો મળતો હતો. ખેડૂતોને અનેકવિધ પોતાના ખેત પેદાશોની અને બીજી જણસોનું ઉત્પાદનમાં પણ એને સબસિડીઓ મળતી હતી. બીજો વ્યવસાય ખાસ કરીને આ જ્યારે 77 વિધાનસભાની વાત આવે તો મચ્છીમારી જે દરિયાઈ ખેડૂત છે એમને પણ ભૂતકાળમાં ડીઝલ માટેની સબસિડીઓ હતી, ફાઇબર બોટને પણ મંજૂરી આપવામાં આવતી. અત્યારે નથી તો ખેડૂતો માટે કોઈ પાક વીમા યોજના અમલમાં, નથી તો દરિયા ખેડૂતો માટે કોઈ યોજનાઓ અમલમાં. સવાલ છે તો મોંઘવારી, બેરોજગારી, તો તમે જ્યાં તમે જુઓ અત્યારે મધ્યમ અને ગરીબ વર્ગની તો કમર તૂટી ગઈ છે. જ્યારે 400 રૂપિયા ગેસનો બાટલાનો ભાવ હતો ત્યારે અત્યારના કેન્દ્રના મિનિસ્ટર સ્મૃતિ ઈરાનીજીથી માની રાજનાથજી હોય એ બાટલાની રોડ ઉપર આવતા હતા. આજે મારા સાહેબ 1100 રૂપિયા તેવો ભાવ છે. તો આ ગેસનો બાટલો રાહુલ ગાંધીજીએ જે વચન આપ્યા છે એ બાબતે વિરોધ પક્ષની વાત કરીએ, કોંગ્રેસ વિરોધ પક્ષમાં હતું છતાં પણ તમને કોઈ પ્રશ્ન ઉઠાવવામાં એ ફેલ થયું છે? ભારતના વડાપ્રધાન એમ કહે છે કે કોંગ્રેસ દેશની સંસદ હાલવા નથી દેતી, આટલો મજબૂત વિરોધ પક્ષ છે. રોડ ઉપર કરવાની જે વાત આવતી હોય, રોડ ઉપર જે કરવાની વાત આવતી હોય તો આપ પણ જામનગરમાં રહ્યો છો, હું પણ જામનગરમાં રહ્યો છું. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે જે ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર હતી તો આ ભારતીય જનતા પાર્ટીવાળા કોઈ પણ આંદોલનો કરતા, એસટીના કાચ તોડતા, કોઈ પણ ઓફિસોમાં જતા તો એ ઓફિસોના કાચ તોડતા, ટેબલ તોડતા. જ્યારે અમને તો વિરોધ પક્ષ તરીકે રોડ ઉપર ચડીએ એ પહેલાં તો પોલીસનો ઉપયોગ કરી અને અમને સીધા ડિટેન કરી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે. સળંગ 1 મહિનો સુધી બેરોજગારી, મોંઘવારીના વિરોધમાં 1 મહિનો સુધી 17 લાલ બંગલા સર્કલમાં અમે શહેર કોંગ્રેસને અમે સાથે મળીને કાર્યક્રમો આપ્યા હતા. સંગઠનની વાત કરીએ સાહેબ તમને કહો તો એમાં પણ આપણે ઘણા ભારતીય જનતા પાર્ટી કરતાં ટૂંકા પડીએ તો નક્કી છે? બિલકુલ નહીં સાહેબ, એની પાસે 10 કરોડ કાર્યકર્તાઓ છે, અમારી પાસે 20 કરોડ છે. તમે ક્યાં તમે ગણતરી જ કરી છે? મારો મુદ્દો એ છે, તમે રાષ્ટ્રીય લેવલની વાત કરો છો 10 કરોડની કે ગુજરાતની વાત? ના, રાષ્ટ્રીય લેવલની. તો રાષ્ટ્રીય લેવલની તમે અત્યારે ભારત જોડો યાત્રા જુઓ મારા સાહેબ, આજ તમે ટીવી મીડિયાવાળા નહીં બતાવો એ અમને ખાતરી છે, પણ તમે યુટ્યુબ ઉપર કોંગ્રેસની વેબસાઇટ ઉપર જુઓ તો કોંગ્રેસની સાથે લોકો કેટલા છે તમને ખ્યાલ આવે. છેલ્લા 27 વર્ષે સાહેબ શાસન પણ નથી આવતું, ખાસ કરીને કોંગ્રેસ છે દરેક વખતે હારવામાં જે વાત આવે એમાં નંબર આવે છે. જ્યારે હિટલરશાહી હોય, હિટલરશાહી, તમે અત્યારે જામનગરના ઉદ્યોગનગરમાં જાઓ, એક પણ કારખાનાનો માલિક એમ ખુલ્લે આમ જો બોલી શકે, પત્રકાર તરીકે જઈને તમે પૂછો ને એક પણ બોલી શકે તો હું જાહેર જીવન છોડી દઈશ. તમે સામાન્ય નાગરિક બનીને જાઓ તો એ કહેશે કે આ લોકોએ તો સમજ્યા વગરનું જીએસટીનું કોઈ પણ પરફોર્મન્સ નક્કી નહીં, એને બિલ કઈ રીતે ઉધારવું એ નક્કી નહીં. મારા સાહેબ જામનગરના કેટલા ઉદ્યોગમાં કારખાના બંધ છે? જો સરકારની સફળતા જ હોય તો કારખાના બંધ કેવી રીતે થાય? સૌરાષ્ટ્રનું હબ કહેવાય મોરબી સિરામિક ઉદ્યોગમાં આજે સાહેબ 500-600 કારખાના બંધ છે. એ સફળતા નથી, પણ જે હિટલરશાહી છે અને દબંગાઈથી લોકોને દબાવી અને પોતાની તરફે લેવા, બરાબર. આજે અમારા કાસમભાઈ કપીએ, મારા પરમ મિત્ર છે, એને ફોર્મ ભર્યું, બરાબર. તો અમે એને લોકશાહી ઢબે સમજાવવા જશું. ભારતીય જનતા પાર્ટીવાળા સીધે સીધા ફોન આવે, નહીં તો તમારો હાથ હશે તે સાથે. અને ભારતીય જનતા પાર્ટીની એટલી જ લોકપ્રિયતા હોય તો સમગ્ર ભારત દેશના ઇતિહાસમાં
કે મિનિસ્ટર બદલાય, મુખ્યમંત્રી બદલાય, બરાબર, આખી આખી સરકાર બદલાઈ હોય એવો ગુજરાતનો પહેલો દાખલો. અને એમાં ગ્રામ પંચાયતનો એક સભ્ય હોય એને એ હોદ્દા ઉપરથી જો દૂર કરવામાં આવે તો એને પણ ગમતું નથી. મારા સાહેબ વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રી મુકાવી દેવામાં આવે, ફોન આવે કે રિબિન કાપતો અહીંયાથી, તમારે રાજીનામું આપવાનું, કાં તો ભારતીય જનતા પાર્ટીની જો એટલી લોકપ્રિયતા હોય તો એને કહેવું પડે કે આ સરકારનું રાજીનામું કેમ લેવામાં આવ્યું. નવી સરકાર આવી ભૂપેન્દ્રભાઈની, રાતોરાત બે મિનિસ્ટરો પાસે ખાતા લઈ લેવામાં આવ્યા, તો સરકારે ખુલાસો કરવો પડે કેવી રીતે ખાતા લઈ લેવામાં આવ્યું. ભ્રષ્ટાચારી હતા રૂપાણીજી, ભ્રષ્ટાચારી હતા કે આ ભ્રષ્ટાચારી હતા. કોંગ્રેસની વાત કરીએ તો એનો જે પ્રમાણે જાણીતો ચહેરો છે એ પ્રમાણે કોઈ તમને કોઈ ઇલેક્શન લડવાના મેદાનમાં થયા, ખાસ કરીને શક્તિસિંહ સહિતના લોકો? તમે રાજ્યસભાના સાંસદ હોય શક્તિસિંહ ગોહિલ, પાર્ટીનો આગ્રહ તો હતો કે તમે ઇલેક્શન લડો? તમારી વારે સીધી ખડગેજી વાત કરી હતી? ના ના, લોકોમાં સાહેબ વાત હતી જ, એને પોતે મારાથી એને વાત નથી, આપની સાથે વાત કરી રહ્યું. તમને ના જાહેરમાં આવેલી છે વાત? નહીં, જાહેરમાં આવેલી એટલે જાહેરમાં, એટલે જાહેરમાં આપની સાથે વાત થઈ હોય, મીડિયામાં આવેલી વાત છે. આપે મીડિયામાં કીધું હોય તો મને ખ્યાલ નથી. અને ખાસ કરીને ધારો કે 77 વિધાનસભાની વાત કરીએ સાહેબ, એમાં શું લાગે છે? ધારો કે હવે તો ત્રિપાક્ષીય જંગ આવી ગયો છે. 77 વિધાનસભામાં હું અત્યારે કેન્ડિડેટ તરીકે નહીં, ધારાસભ્ય તરીકે તમારે વાત કરી રહ્યો. એટલો બધો તમને ઓવર કોન્ફિડન્સ છે? ઓવર કોન્ફિડન્સ નથી. એટલો બધો તમે કહો કે મતદારો તમારા જ છે બધા, તમારે ફેવરો જ મતદાન થશે તો આ બધા લોકો તો અત્યારથી નીકળી જવું જોઈએ. એના પાછળના કારણોમાં તમારે જવું પડે. મારા સાહેબ કયા કારણોમાં જવું પડે? ગુજરાત ભાજપના પ્રમુખ હતા આરસી ફળદુ સાહેબ, ત્યારે અમારા મિત્ર આજે જે ભાજપમાં મારા સામેના ઉમેદવાર છે રાઘવજીભાઈ પટેલને આજ વિધાનસભામાં લડ્યા, પ્રદેશ ભાજપના અધ્યક્ષને હરાવ્યા. એ જ રાઘવજીભાઈ સામે નવા નિશાળીયા વલ્લભભાઈ ધારવિયા અમે ઉતાર્યા, રાઘવજીભાઈને હરાવ્યા. આજે જ રાઘવજીભાઈ મને કીધું હું આજ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરું છું. એ કે હું ફોર્મ ભરતો હતો ત્યારે આવ્યા મારા બહુ સારા મિત્ર, મારા વડીલ છે, માર્ગદર્શક છે, બરાબર. પણ કે આજ મેં કીધું તો રાઘવજીભાઈ ચડાવ ઉતરાવ આટલા કેમ આવે છે? વિજય મુહૂર્તમાં જ આપણે બધા ફોર્મ ભરીએ ને, ભાજપ હોય, કોંગ્રેસ હોય, આપ હોય, બસપા હોય, સપા હોય, કોઈ પણ હોય, એક જ વિજય મુહૂર્તમાં ફોર્મ ભરે તો એક તો આ જ છે, બરાબર. એટલે આ બધી વાત એટલી છે કે આ બેઝિકલ 77 વિધાનસભા છે એ કોંગ્રેસ પાર્ટીના વિચાર ધરાવનારા વિસ્તાર છે. અને ભારતીય જનતા પાર્ટી સદંતર દરિયાનું ખારું પાણી રોકવાનું હોય, બેરોજગારી હોય, મોંઘવારી હોય, જામનગરનું માર્કેટિંગ યાર્ડ હોય કે જોડિયાનું માર્કેટિંગ યાર્ડ હોય, આ તરીએ જઈ રહ્યું છે. સરકાર માર્કેટિંગ યાર્ડના જે કાયદા લઈ આવી, અત્યાર સુધીનું કાયદો એવો હતો જે માર્કેટિંગ યાર્ડનો કાર્યક્ષેત્ર હોય, એ કાર્યક્ષેત્રમાં જ્યારે કોઈ પણ માલનું ખેડૂત યા વેપારી વેચાણ કરે તો એની શેષ છે એ માર્કેટ યાર્ડને મળતી હતી. જ્યારે હવે શું થઈ રહ્યું, માર્કેટિંગ યાર્ડ અંદર જ જો થાય, બરાબર, સત્તા માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો એ ભાજપના હોય, ચાહે કોંગ્રેસના હોય, યા પક્ષ હોય, એ સત્તાધીશો પહેલાં ખેડૂતોના હિતમાં એ નિર્ણય કરતા કે ખેડૂતો માટે એનો જીવન વીમો લેતા, એને સબસિડીઓ આપતા બિયારણમાં, દવામાં. આ બધું સરકારની અણઆવડતના કારણે એ બધી આવકો મર્યાદિત થઈ ગઈ, કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા, આજે વીમા યોજનાઓ હતી એના પ્રીમિયમ ભરવાના બંધ થઈ ગયા. સાહેબ ગુજરાતમાં શું લાગે છે? ગુજરાતની તરફ 182 સીટ છે, કોંગ્રેસની કેટલી સીટ આવશે? કેટલી સીટ આવે એ ચોક્કસ ફિગરમાં તો હું ન જોઈ શકું, હું નથી તાંત્રિક, બરાબર, કે નથી હું જ્યોતિષ. હું એટલું કહી શકું કોંગ્રેસની સરકાર બહુમતી સાથે બને છે. એટલે આ રીતે આ જીવનભાઈ કુંભારવાડી હતા, અને ખાસ કરીને હું જોયું કે એની મેં ક્રોસ પણ હું એને બોલાવવાનો પ્રયત્ન કરતો પણ એ પ્રમાણે જે પીડતા હોય એ રાજકીય પીડતા પણ એનામાં જોવા મળી છે. અને ખાસ કરીને 77 વિધાનસભાની વાત કરીએ, એટલું બધું ઓવર કોન્ફિડન્સ છે, એટલે કે એમની મહેનત હશે, એની તૈયારી હશે, અને એટલા માટે થઈને એમણે આ બધી વાત કરી છે. એટલે પત્રકાર તરીકે એક લોકોનો જે પ્રશ્ન ઉઠે એ મારી પૂછવાની એની ફરજ બનતી હોય, એના ભાગરૂપે મેં એમને ક્રોસ પણ કર્યા હતા. પણ એનો જે કોન્ફિડન્સ જોવામાં આવે છે એટલે એનો મતલબ એ થયો કે 77 વિધાનસભામાં કોંગ્રેસ આવે. આજે નામાંકનપત્ર ભરવાના અંતિમ દિવસે 77 જામનગર ગ્રામ્યના આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રકાશ દોંગાએ પોતાનું ઉમેદવારી પત્ર ચૂંટણી તંત્ર સમક્ષ રજૂ કર્યું હતું. આ તકે પાર્ટીના જિલ્લા પ્રમુખ વસ્ત્રમભાઈ રાઠોડ સહિતના પક્ષના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉમેદવાર પ્રકાશ દોંગાનું ફૂલ હાર વડે સન્માન કર્યું હતું. પ્રકાશ દોંગા શિક્ષિત અને યુવાન નેતા છે, તેમજ તેઓ કરવેરા સલાહકાર તરીકે વ્યવસાય કરે છે. રાજકીય જીવનમાં તેઓ નવા છે, પરંતુ છેક ગ્રામ્ય વિસ્તારોથી માંડીને શહેરોના રહેવાસીઓ તેમજ સમગ્ર રાજ્યના મતદારોની વિવિધ સમસ્યાઓ અંગે તેઓનો ઊંડો અભ્યાસ છે. આ ઉપરાંત તેઓના જણાવ્યા પ્રમાણે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને એક સરખી પાર્ટી છે.
જેમાં આમ આદમી પાર્ટી લોકો સમક્ષ નવો અને ઈમાનદાર વિકલ્પ લઈને આવી છે તે અંગે તેઓએ નિવેદન આપ્યું હતું. આજે સોમવારે બપોરે જીટીબીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા ઉમેદવાર પ્રકાશ ડોંગા સાથે આ તમામ મુદ્દાઓ અંગે વિસ્તૃત વાતચીત કરવામાં આવી હતી. આ વાતચીતના મુખ્ય અંશોત્ર પ્રસ્તુત છે. જીટીબીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શક સ્વાગત છે. 2022નો ચૂંટણી જંગ આજે ખેલાઈ રહ્યો છે અને ખાસ કરીને આજે છેલ્લો દિવસ છે અને આજે વિધાનસભાની જે ઉમેદવારીપત્ર રજૂ કરવાની વાત છે એમાં આજે છેલ્લો દિવસ હોવાને કારણે લગભગ ઉમેદવારો અહીંયા ઉમેદવારીપત્ર ભરવા માટે આવ્યા છે. ખાસ કરીને આમ આદમી પાર્ટી હોય, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, આ બધા ઉમેદવારો આજે કલેક્ટર કચેરી ખાતે આવી રહ્યા છે. અને ખાસ કરીને આમ આદમી પાર્ટીના જે પ્રકાશભાઈ ડોંગા છે, હિતોતર વિધાનસભાના ઉમેદવાર છે, એમણે પણ આજે ફોર્મ ભર્યું છે. આપણે હિતોતર વિધાનસભાના જે ઉમેદવાર છે પ્રકાશભાઈ ડોંગાને મળશું કે સાહેબ આજે તમે ફોર્મ ભર્યું છે, શું લાગે છે? ખાસ કરીને હિતોતર ગ્રામ્ય વિસ્તાર આવે છે. આજે મેં વિધાનસભા 77 જામનગર ગ્રામ્યમાં આમ આદમી પાર્ટી તરફથી મારી ઉમેદવારી નોંધાવી છે, ફોર્મ ભરી દીધું છે સમર્થકો સાથે, અને હવે અમે ભાજપ અને કોંગ્રેસની સામે ચૂંટણી લડશે. ક્યાં મુદ્દા સાથે તમે પબ્લિક સમક્ષ જાશો? મુદ્દાઓ ગુજરાતમાં પીડા, સાર્વજનિક પીડાઓ તો બહુ બધી છે જ, ખેડૂતોના મુદ્દા છે, એ સિવાય શિક્ષણના મુદ્દા છે, સ્વાસ્થ્યના મુદ્દા છે, પરંતુ મારી વિધાનસભા જે છે આ સિવાય સાર્વજનિક પ્રશ્નોમાં જે પ્રમોલગેશનના નામે ખેડૂતો જે પરેશાન થાય છે, એ સિવાય મારી વિધાનસભા છે એમાં સ્થાનિક મુદ્દાઓ ઘણા બધા છે. જેમ કે અમુક ગામો એવા છે કે જેમાં 1.5 વર્ષ પહેલાં જ્યારે પૂર આવ્યું હતું ત્યારે જે નુકસાની થઈ છે, પુલ તૂટી ગયા છે, સ્મશાનની દિવાલો તૂટી ગઈ છે, ઈરાદાપૂર્વક એને 1.5 વર્ષ સુધી ન ચલાવી અને જેવી ચૂંટણી આવી એટલે એમના ખાતમુહૂર્ત કરીને લોકોને જે રીઝવવાની વાત છે એ હોય, અથવા એ સિવાય અસમાનતાના બીજા સ્થાનિક એક એક ગામે એક એક પીડા અલગ અલગ છે. વાત આવી જીતની, તો જીતમાં શું લાગે છે તમને કે હવે તો તમે ત્રિફાક્યો જંગ થઈ ગયો છે? જો આ વખતે ગુજરાતની ચૂંટણી જે છે એ તમામ ચૂંટણીના રાજકીય તજજ્ઞો જે વિશ્લેષકો છે એ એવું તો કહે છે કે આ વખતે કંઈક અલગ થવાનું છે. અમુક વિશ્લેષકો એવું પણ કહે છે કે કદાચ પંજાબવાળી થાય તો પણ નવાઈ નહીં. એટલે હવે એ બધું જે ચિત્ર સ્પષ્ટ છે એ તો 8 ડિસેમ્બરે જ થશે, પરંતુ અત્યારે અમારો માહોલ બહુ સારો છે. છેલ્લા ઘણા સમયથી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છો, ગ્રામ્ય વિસ્તારની વિઝિટમાં પણ તમે જઈ રહ્યા છો, શું લાગે છે લોકોનો પ્રતિભાવ કેવો લાગે છે? લોકોનો પ્રતિભાવ જે મધ્યમ વર્ગ અને નાનો વર્ગ, ખેડૂત વર્ગ, આ લોકો છે એમાંથી એમને ખૂબ પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે. લોકો જે છે એ પીડાતા હતા પરંતુ એમની પાસે કોઈ સારો વિકલ્પ નહોતો. દાખલા તરીકે 2017ની જે ચૂંટણી થઈ, લોકોને શાસક પક્ષથી ખૂબ જ નારાજગી હતી. એ નારાજગીનો રોષ એને ઠલવવા માટે વિપક્ષને એને ખોબલે ને ખોબલે મત આપ્યા અને સત્તા બનાવવાથી બહુ નજીક પહોંચાડી દીધા. પણ વિપક્ષે શું કર્યું? જે વ્યાજબી ભાવે ધારાસભ્યો પૂરા પાડી અને પાછા અમને કીધું કે શાસન તમે જ ચલાવો, અમને ખાલી અમારા હિસ્સામાં જે આવે આપી દો. આ વખતે લોકોને જે દિલ્હી અને પંજાબ એમાંય જે મનીષ સિસોદિયા પર ઈડીની રેડ પડી, જે 20-20 કરોડની ઓફર આવી અને જે અમારા સૈનિકો ન તૂટ્યા એને લઈ અને ગુજરાતની પ્રજાને ખૂબ જ ભરોસો છે કે આ સ્વચ્છ ઈમાનદાર યુવાનો, ભણેલા ગણેલા અને પ્યોર પોલિટિકલ જે નીડર લોકો આવ્યા છે એટલે મારા પર ભરોસો છે. ખાસ કરીને તમે શિક્ષિત છો અને ખાસ કરીને તમે ઉપરવાળાની કૃપા છે તમારા ઉપર, સુખી સંપન્ન પરિવારમાંથી આવો છો, એજ્યુકેટેડ છો, છતાં તમે જાહેર જીવનમાં રાજકારણમાં આવવાનો પ્રયાસ કર્યો છે? જો હું વ્યવસાય વકીલ છું અને જીએસટીનું કામ કરું છું, ટેક્સ રિલેટેડ કામ કરું છું, એટલે જે ઇકોનોમિકલ જે સ્ટેપ જે રીતે કરંટ ગવર્મેન્ટ લઈ રહી છે એટલે દેશ કઈ દુર્દશા બાજુ જઈ રહ્યો છે એ હું એ વિષયમાં છું એટલે મને ખબર છે. જે ઓછું ભણેલા અથવા સામાન્ય લાગણીશીલ લોકો છે એ ક્યાંક ને ક્યાંક જે 25-30-40-50 વર્ષથી મંદિર મસ્જિદ હિન્દુ મુસ્લિમના મુદ્દામાં રીચા પૈચા છે ત્યારે ખરેખર આર્થિક સંકટ શું આવવાનું છે હું જોઈ રહ્યો છું. અને એના માટે હું ક્યાંક જો જાણકાર છું, સમજદાર છું, તો મારે એ પરિસ્થિતિ સુધારવા માટે નિમિત્ત ક્યાંક બનવું જોઈએ આવું હું માનું છું. એટલા માટે એક ભણેલ ગણેલ સ્વચ્છ અને ઈમાનદાર પાર્ટી અરવિંદ કેજરીવાલની પાર્ટી મેં એટલા માટે જોઈન કરી કારણ કે કેજરીવાલ સાહેબ પોતે પણ IRS છે, રેવન્યુ ફિલ્ડમાં એ પોતે એક્સપર્ટ છે, એ પોતે પણ જાણી શકે છે કે આર્થિક સંકટ એ કેટલું મોટું સંકટ હોય અને દેશ આપણને કોઈને ખબર નથી પણ કઈ બાજુ જઈ રહ્યો છે. એટલા માટે મેં એમની પાર્ટી જોઈન કરી. કોંગ્રેસ અને ભાજપ આ બંનેને ધારો કે વાત આમ ત્રિપાખીઓ જંગ છે, પણ આમ આદમી પાર્ટીએ શું કામ મત આપવા જોઈએ એવું તમે મતદારને કઈ ક્યાં પ્રકારે અપીલ કરશો? અમે અપીલ કરવા જઈએ ને અમારે જે બોલવાનું હોય ને એ પહેલાં મતદારો બોલી જાય છે. હમણાં મારી વિધાનસભામાં ગઈકાલની જ વાત કરું, ગઈકાલે એક વડીલે એવી વાત કરી છે મને કે પ્રકાશભાઈ ભાજપમાં છેલ્લા 7-8-10 વર્ષથી
જે 40-50 લોકો કોંગ્રેસમાંથી આવી ગયા છે, કોંગ્રેસયુક્ત ભાજપ છે, અને આ વિધાનસભાની એવી વાત કરી કે ચૂંટણી પહેલાં 3-4 લોકો આવી ગયા છે અને 5-6ને ત્યાં રાખ્યા છે કે હમણાં તમે રોજ રહો, ત્યાં જરૂર પડે તો ચૂંટણી પછી જીતીને પાછા આવી જાજો. આ મુદ્દો છે એ લોકોએ બહુ સિરિયસ લઈ લીધો છે, એટલા માટે ભાજપ અને કોંગ્રેસ, ભાજપને દેવો કોંગ્રેસને દેવો, એક જ પાર્ટીને દેવો મત, એવું લોકો સમજી ગયા છે. આમ આદમી પાર્ટીને મત દેવા માટે આપ શું અપીલ કરશો અમારા જે દર્શકો છે એને? પહેલી વખત આપની સમક્ષ એવી પાર્ટી આવી છે કે જેના તમામ ઉમેદવારો છે એ મોટાભાગના યુવાનો છે, શિક્ષિત છે, નિષ્કલંક લોકો છે, જેમના ચારિત્ર પર, જેમના જીવન પર કોઈ કલંક નથી, દાગ નથી. અને આ બધા લોકો છે એમાંથી 80-85% લોકો એવા છે કે જે પોતાના વિષયમાં અથવા પોતાની કારકિર્દીમાં સફળ લોકો છે. એવા લોકો નથી કે જેને કંઈ કામ ધંધો નથી, ક્યાંય મેળ નથી પડતો અને રાજકારણ જોડી લીધું છે. ઈશુદાનભાઈ ગઢવી અમારા છે, જેને ખેડૂતો છે એ પોતાના નેતા સમજે છે. જ્યારે પત્રકાર હતા ત્યારે પણ લોકોના પ્રશ્નો ઉઠાવતા, એટલે ખેડૂતો જે છે, પશુપાલકો છે, માલધારીઓ છે, નાના વર્ગ જે છે, નોકરિયાતો જે છે, આ લોકો બધાને એવો ભરોસો છે કે ભાઈ જ્યારે સરકારમાં નહોતા, પોલિટિક્સમાં નહોતા, ત્યારે પણ અમારા પ્રશ્નોને જો વાચા આપતા હતા તો સરકારમાં આવશે ત્યારે અમારા પ્રશ્નોનું સોલ્યુશન કરશે. એટલે આના પર અમે કટિબદ્ધ છીએ, એટલે અમને મત આપો, અમને સત્તામાં બેસાડો. જો સિસ્ટમમાં અમે હસી તો જ અમે તમારા પ્રશ્નોનું સોલ્યુશન કરી શકશે, નહીંતર આપણે બધાને જો વિપક્ષમાં હસી કે નહીં હોય તો આપણે બધાને આંદોલન થકી અથવા આપણો રસ્તો લાંબો થશે, સંઘર્ષ વધારે કરવો પડશે. આ રીતે આ પ્રકાશભાઈ દોંગા હતા, વિજયનો 100% વિશ્વાસ વ્યક્ત કર્યો છે. કોંગ્રેસ અને ભાજપ એ બંને પક્ષ કરતાં આમ આદમી પાર્ટી થોડુંક એક ડગલું આગળ છે, શિક્ષિત છે, યુવા છે અને કંઈક નવી વાત લઈને આવે છે, ભ્રષ્ટાચાર રહિત છે. એટલે એમની જે આજે વિનંતી છે એ વિનંતી પણ લોકો નોંધ લેશે નક્કી છે. 77 જામનગર ગ્રામ્ય વિધાનસભાની બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ કાસમભાઈ ખફીને ટિકિટ ન આપતા રવિવારે રાત્રે કાસમભાઈ કોંગ્રેસ છોડી એની જાહેરાત કર્યા પછી સાથી મિત્રો અને સમર્થકો સાથે ચર્ચા વિચારણા કરીને બહુજન સમાજ પાર્ટીના ચૂંટણી પ્રતિક હાથી પર સવાર થવાનો નિર્ણય જાહેર કરી આજે સોમવારે બપોરે તેઓએ 77 જામનગર ગ્રામ્યના બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર તરીકે પોતાનું ફોર્મ દાખલ કર્યું છે અને વિજય અંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ તકે ભૂતકાળમાં કોંગ્રેસ સાથે જોડાયેલા યુસુફભાઈ ખફી અને બહુજન સમાજ પાર્ટીના સ્થાનિક આગેવાનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાસમભાઈ ખફીનું ઉમેદવાર તરીકે સમર્થન અને સન્માન કર્યું હતું. આ તકે કાસમભાઈ ખફીએ જીટીબીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારીયા સાથેની વાતચીતમાં આ બેઠક પર પોતાનો વિજય નિશ્ચિત હોવાનું જણાવ્યું હતું અને પોતાની ઉમેદવારી અંગે કેટલીક વિગતો આપી હતી જે અત્રે પ્રસ્તુત છે. આજે હું બહુજન સમાજ પાર્ટીમાંથી હું 77 ગ્રામ્ય વિધાનસભાનો મેં ફોર્મ મારો ભર્યો છે ત્યારે ચોક્કસ કે રાતના 11:30 વાગે હું આગેવાનોને બોલાવ્યો અને અમે નક્કી કર્યો કે આજ 25 વર્ષની કાર્ય મારો જે 77 ગ્રામ્ય વિધાનસભામાં હું તાલુકા પંચાયતથી કરી અને જિલ્લા પંચાયતથી કરીને કોર્પોરેશન 4-4 ઇલેક્શન આ વિસ્તારમાં લોકો મને ચૂંટાવતા હોય તો ચોક્કસ એ જ ખેડૂતો, એ જ નબળા વર્ગો જે મારી સાથે હોય તો જ હું આ કર્યું હોય. અને આ લોકોની ડિમાન્ડ હતી કે કાસમભાઈ ટિકિટ મળી નહીં તો કોઈ વાંધો નહીં, તમે ફોર્મ ભરો અને ચોક્કસ અમે તમારા સાથે જઈએ અને એ મારા સાથે હશે તો મને મારો પૂરતો વિશ્વાસ છે કે હું પબ્લિકને અદાલતમાં ગયો છું અને 1 તારીખે જે જજમેન્ટ આવશે ને એ ગુજરાતનો ઇતિહાસ બનવા જઈ રહ્યો છે એનો મને સંપૂર્ણ વિશ્વાસ છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું દ્વારકા જિલ્લાની 2 વિધાનસભા બેઠક ઉપર ભરાયેલા 4 ઉમેદવારોના ફોર્મનો વિશેષ અહેવાલ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની સાથે ઉચ્ચ ફેસિલિટી આપતી જામનગરની એકમાત્ર કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ. ધોરણ 12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે બીએસસી સાયન્સ, બી ફિઝિયોથેરપી, બીએસસી નર્સિંગ તેમજ જીએનએમ કમ્પ્લીટ કરેલા વિદ્યાર્થીઓ માટે પીબીબીએસસીમાં એડમિશન કાર્ય ચાલુ છે. કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યા બાદ ANM અને GNM નર્સિંગમાં પણ એડમિશન ચાલુ છે. બીએસસીની તમામ બ્રાન્ચોનો અભ્યાસ કરાવતી એકમાત્ર કોલેજ જેવી કે બીએસસી કેમિસ્ટ્રી, બીએસસી માઇક્રોબાયોલોજી, બીએસસી મેથ્સ, બીએસસી ફિઝિક્સ, બીએસસી બોટની, બીએસસી ઝૂલોજી, બીએસસી બાયોટેકનોલોજી, બીએસસી બાયોકેમિસ્ટ્રી, બીએસસી ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રી, આમ 99 બીએસસી સાયન્સના કોર્સ કરાવવામાં આવે છે. એમએસસીની તમામ બ્રાન્ચનો અભ્યાસક્રમ અહીં કરાવવામાં આવે છે જેવી કે એમએસસી માઇક્રોબાયોલોજી, એમએસસી ઝૂલોજી,
એમએસસી કેમેસ્ટ્રી, એમએસસી ફિઝિક્સ અને ડીએમએલટીમાં પણ એડમિશન કાર્ય ચાલુ છે. આ કોલેજમાં ધોરણ 12 કોમર્સ પાસ કરેલ વિદ્યાર્થીઓને બીકોમ અને ગ્રેજ્યુએશન કર્યા બાદ બીએડનો અભ્યાસક્રમ પણ કરાવવામાં આવે છે. આ કોલેજમાં તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી સાથેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ક્વોલિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ, ઉચ્ચ પ્રકારની બ્રોડબેન્ડ સાથેની કોમ્પ્યુટર લેબ, ઉચ્ચ ગુણવત્તા સાથેની કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ અને જીઓલોજીની લેબ, પૂરતા હવા ઉજાસવાળા ક્લાસરૂમો, રીડિંગ રૂમ અને લાઇબ્રેરીની સુવિધા, ટેકનોલોજી સજ્જ મલ્ટીમીડિયા રૂમ, સારી કંપનીમાં નોકરીની સુવર્ણ તકો પ્રાપ્ત કરાવતી કોલેજ, સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશીપની માન્યતા ધરાવતી કોલેજ, વિદ્યાર્થીની બહેનો માટે હોસ્ટેલની ફેસિલિટી. આવો વિદ્યાર્થી ભાઈ બહેનો, બનાવો આપનું ઉજ્જવળ ભવિષ્ય. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાયન્સ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન, રજવાડું હોટેલની સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. મેટ્રો સિટીમાં હોય તેવી સૌથી મોટી હોસ્પિટલ જામનગરમાં સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, નવજાત શિશુ તથા બાળકોને 24 કલાક સારવાર આપતી હોસ્પિટલ. આ હોસ્પિટલમાં સૌથી વધુ 37 વર્ષથી વધુ સમયનો અનુભવ ધરાવતા ડોક્ટર સુરેશ ઠાકર બાળ રોગ નિષ્ણાંત તરીકે સેવા આપે છે. ઓછા વજનવાળા તથા અધૂરા મહિને જન્મેલા નવજાત શિશુઓ માટે સર્વ કંટ્રોલ વોર્મર, નવજાત શિશુ માટે સ્પેશિયલ કૃત્રિમ શ્વાસોશ્વાસ મશીન, પલ્સ ઓક્સિમીટર, ઇસ્યુજન્સ પંપ સાથે નવજાત શિશુ વિભાગ, કમળા માટેનું ડબલ સરફેસ્ડ ફોટોથેરાપી યુનિટ, મલ્ટીપેરા મોનિટર સાથેનો PICU, નાના તથા મોટા બાળકોને થતી ગંભીર બીમારીઓ જેવી કે આંચકી, વાય, અસ્થમા, કમળો, ઝેરી જાડા, ન્યુમોનિયા, મગજનો તાવ, મેલેરિયા, ટાઇફોઇડ તાવ, જાડા ઉલટી, ભરણી, બાળ TB, બાળ ડાયાબિટીસ, એલર્જી જેવા રોગોની સારવાર. જનરલ રૂમ, સ્પેશિયલ એસી રૂમ, સેમી સ્પેશિયલ એસી રૂમ સહિતની ફેસિલિટી. અહીં દરેક પ્રકારની રસી મૂકવામાં આવે છે. વિનમ્ર અને અનુભવી સ્ટાફગણ, ડોક્ટર સુરેશ ઠાકરની સિદ્ધિવિનાયક બાળકોની હોસ્પિટલ, ઇન્કમટેક્સ ઓફિસ સામે, પંડિત નહેરુ માર્ગ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં જો તેઓની સરકાર આવશે તો મુખ્યમંત્રી પદે ઈસુદાન ગઢવી બિરાજશે એવી જાહેરાત અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવ્યા પછી ઈસુદાન ગઢવીએ પોતાના વતન ખંભાળિયાની વિધાનસભા બેઠક પર આજે નામાંકન પત્ર દાખલ કરવાના અંતિમ દિવસે પક્ષના પ્રદેશ કક્ષાના અને સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ખંભાળિયા કલેક્ટર કચેરી ખાતે પોતાનું નામાંકન પત્ર દાખલ કર્યું હતું અને મીડિયા સમક્ષ નિવેદન પણ આપ્યું હતું. તેઓએ આ નિવેદનમાં એવી ટકોર કરી હતી કે સૌ મતદારોએ નાત જાતના ભેદભાવો ભૂલીને કામની રાજનીતિ માટે મતદાન કરવું જોઈએ. આ ઉપરાંત તેઓએ એમ પણ જણાવ્યું હતું કે આઝાદીના 75 વર્ષ પછી હજુ પણ દેવભૂમિ દ્વારકા જિલ્લા મથક ખંભાળિયામાં ધૂળની ડમરીઓ ઉડે છે. ખંભાળિયા વિધાનસભામાં મેં મારું ઉમેદવારી પત્ર ભર્યું છે. માં કામયમાના અને માં સોનલમાના દર્શન કરી આજે 12 અને 39 વિજય મુહૂર્તે મેં મારી દાવેદારી નોંધાવી છે. ખંભાળિયાવાસીઓમાં એક ખુશીની લહેર છે. બધા ખંભાળિયાવાસીઓ એવું ઈચ્છી રહ્યા છે કે આ વખતે કોઈ પક્ષ નહીં, આ વખતે માત્ર ને માત્ર ખંભાળિયામાં પહેલી વખત જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બનવા જઈ રહ્યા હોય એ વ્યક્તિ જ્યારે લડી રહ્યા છે ત્યારે તન મન ધનથી સર્વ લોકો જોડાઈ રહ્યા છે. આજે રેલીમાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. હું સર્વને આશ્વાસન આપું છું, જ્યારે હું ચાલીને આવતો હતો રોડ શોમાં ત્યારે ધૂળની ડમરીઓ ઉડતી હતી. હું ગેરંટી આપું છું કે સરકાર બનતાની સાથે 2 મહિનામાં એક પણ જગ્યાએ ધૂળ તમને અહીંયા જોવા નહીં મળે. સીસી રોડથી વ્યવસ્થિત સજ્જ પહેલાં તો કરી દેવામાં આવશે ખંભાળિયાને. પરંતુ મારા વતનની જ્યારે વાત છે ખંભાળિયાની, દ્વારકાની, ત્યારે અહીંયા 75 વર્ષમાં આઝાદી પછી વિકાસ નથી થયો, વિકાસની ગેરંટી આપીએ છીએ. અને સૌ લોકોને વિનંતી કરું છું, જ્ઞાતિ જાતિ વર્ગમાં ન પડતા, કારણ કે મેં પોતે ખેડૂતોનો, મહિલાઓનો, બેરોજગાર યુવાનોનો આ બધાનો અવાજ ઉઠાવ્યો છે. મેં કોઈ ક્યારેક જ્ઞાતિ જાતિ જોઈ નથી. અને ક્રાંતિ 8 ડિસેમ્બરે આવે એવી પ્રયાસ કરજો, કારણ કે તમારા માટે રાજનીતિમાં મારે આવવું પડ્યું છે. મારે કોઈ રાજનીતિમાં, મારો પરિવારમાં કોઈ સદસ્ય પણ નથી, સરપંચ પણ નથી, મને ક્યારે શોખ નથી રાજનીતિનો. આ તો આ લોકો કરતા નહોતા કામ,
એટલે મજબૂરી જ આદિતિમાં આવવું પડ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લો જામનગરમાંથી અલગ પડ્યો ન હતો ત્યારે સમગ્ર હાલાર વિસ્તારના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અધ્યક્ષ તેમજ ગુજરાત સરકારમાં મંત્રી તરીકે રહી ચૂકેલા મોડુભાઈ બેરાએ આજે નામાંકન પત્ર દાખલ કરવાના અંતિમ દિવસે સોમવારે સવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની કલેક્ટર કચેરી ખાતે 81 ખંભાળિયા ભાણવડ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર તરીકે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ તકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રુપ પ્રેસિડેન્ટ અને ખંભાળિયાના વતની પરિમલભાઈ નથવાણી સહિતના મહાનુભાવો અને સ્થાનિક અગ્રણીઓ તથા ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે ઉમેદવાર મુડુભાઈ બેરા તથા પરિમલભાઈ નથવાણીએ જીટીબીએલ જામનગર ન્યૂઝ સમક્ષ કેટલીક વિગતો આપી હતી, જે અત્રે પ્રસ્તુત છે. આજે 81 ખંભાળિયા ભાણવડ વિધાનસભાનું ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હમણાં જ મેં મારું ઉમેદવારી પત્ર રજૂ કર્યું છે અને ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે કાર્યકર્તાઓ દરેક વિસ્તારમાંથી, દરેક ગામ શહેરોમાંથી આજે અહીંયા ઉપસ્થિત છે અને અહીંયા ખૂબ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું. ખંભાળિયા વિધાનસભામાં મુળુભાઈ બેરા, જે મારા મિત્ર છે અને હું ખંભાળિયાનો વતની છું, એ નાતે આજે એમને દરખાસ્ત કરવા માટેનું મને સૌભાગ્ય મળ્યું છે. એટલે મુળુભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપવા માટે અને એમની સાથે રહેવા માટે હું દ્વારકાધીશને પણ પ્રાર્થના કરીશ કે મુળુભાઈનો ફતેહ થાય અને જામનગર જિલ્લાને અને ખંભાળિયાનો વિકાસ થાય એ હેતુથી હું મુળુભાઈ બેરાની સાથે છું અને આગળ પણ સાથે રહીશ. દેવભૂમિ દ્વારકા જિલ્લાની 2 વિધાનસભા બેઠક પૈકી 81 ખંભાળિયા ભાણવડ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર તરીકે પૂર્વ સાંસદ અને ખંભાળિયાના વર્તમાન ધારાસભ્ય વિક્રમભાઈ માડમે આજે નામાંકન પત્ર દાખલ કરવાના અંતિમ દિવસે સોમવારે સવારે ખંભાળિયા ખાતે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. કોંગ્રેસના સ્થાનિક અગ્રણીઓ, VH કનારા સહિતના મહાનુભાવો અને કાર્યકરોની વિશાળ સંખ્યામાં સરઘસ સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા બાદ તેઓએ પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. અત્રે નોંધનીય છે કે વિક્રમભાઈ અગાઉના વર્ષોમાં 2 વખત હાલારમાં કોંગ્રેસના સાંસદ તરીકે અને ખંભાળિયામાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટણીઓમાં વિજય પ્રાપ્ત કરી ચૂક્યા છે. દ્વારકા જિલ્લાની 2 વિધાનસભા બેઠક પૈકીની 82 દ્વારકા કલ્યાણપુર વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરિયાએ આજે નામાંકન પત્ર દાખલ કરવાના અંતિમ દિવસે દ્વારકા ખાતે પોતાનું નામાંકન પત્ર દાખલ કર્યું હતું. ઉમેદવારી પત્ર ભરવા સમયે કોંગ્રેસના આગેવાનો સહિત સંખ્યાબંધ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તે અગાઉ ગઈકાલે રવિવારે જીટીબીએલ જામનગર ન્યૂઝ સમક્ષ એક વિશેષ મુલાકાત આપી હતી. મુળુભાઈ કંડોરિયા વ્યવસાયે બિલ્ડર અને ડેવલપર છે તથા રાજકારણના તેમજ દ્વારકા અને કલ્યાણપુરના સ્થાનિક પ્રશ્નો અંગે ખૂબ જ જાણકાર છે. આ અગાઉ તેઓ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ લડી ચૂક્યા છે અને પોતાના પ્રતિસ્પર્ધીઓને જે તે સમયે જબરી ટક્કર આપી ચૂક્યા છે. તેઓએ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા સાથેની વાતચીતમાં રવિવારે જણાવ્યું હતું કે વર્તમાન ભાજપા સરકાર કલ્યાણપુર તાલુકા માટે જીવા દોરી સમાન સાની ડેમને 7 વર્ષથી રિપેર પણ કરી શકી નથી. આ ઉપરાંત તેઓએ કલ્યાણપુર તાલુકાના અને દ્વારકા તાલુકાના શિક્ષણ, આરોગ્ય, પાણી અને માછીમારો સહિતના વિવિધ મુદ્દાઓની આ મુલાકાતમાં ચર્ચાઓ કરી હતી. આ વાતચીતના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. કોંગ્રેસ પાર્ટીએ ગઈકાલે દ્વારકા 82 વિધાનસભાના ઉમેદવાર તરીકે મુળુભાઈ કંડોરિયાની વરણી કરી છે, એટલે કે એને ટિકિટ આપી છે. એક મુળુભાઈ કંડોરિયાનો પરિચય આપીએ તો એક નિડર ઉમેદવાર છે અને રાજકીય રીતે એકદમ ઊંડા ઉતરેલા છે અને રાજકીય રીતે આખી જે કહેવાય, અંદરનું જે ગણિત કહેવાય એ પણ જાણે છે અને ખાસ કરીને લોકસભા ચૂંટણી પણ એને 2019ની અંદર લડી છે અને 3.5 લાખ મત પણ જે તે સમયે લોકો એને મત આપ્યા હતા. અને વાત એવી દ્વારકા વિધાનસભાની વાત કરીએ તો એમાં પણ એ ચૂંટણી લડેલા છે અને 73,000થી વધારે મત પણ લઈ ગયા છે. માત્ર 3,000 મતે જે તે સમયે પબુભા માણેક સામે હાર્યા હતા. અને હવેની વાત કરીએ તો આમ સામાન્ય રીતે બધી રીતે એક જિલ્લા પંચાયતની વાત કરો, જિલ્લા પંચાયતમાં કન્ટિન્યુ 20 વર્ષ સુધી એમણે રાજ કર્યું છે. 20 વર્ષ સુધી એને જિલ્લા પંચાયતના સભ્ય હતા, ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના, અને બધી રીતે એક્ટિવ કાર્યકર્તા છે, નીડર છે, હોશિયાર છે, તાકાતવાળા છે અને ખાસ કરીને કાર્યકરોમાં પણ એનું માન જે છે એ કલ્પના બહારનું માન છે. જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન તરીકે પણ
પણ એમણે સેવા આપી છે એટલે બધી રીતે માહિર છે અને ખાસ કરીને જે એવા વ્યક્તિને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે કે લગભગ આ વખતની વાત કરીએ તો જીતવાના ચાન્સ છે એ કોંગ્રેસની ફેવરમાં લાગે છે તો મુળુભાઈ કંડોરી આપણી સાથે જોડાયેલા છે તો મુળુભાઈને પૂછશો કે મુળુભાઈ તમને ખાસ કરીને 82 દ્વારકા વિધાનસભાની ટિકિટ આપવામાં આવી છે શું કહેવું છે આપનું દ્વારકા 82 ધારાસભા મતવિસ્તાર એ હિન્દુસ્તાનના પશ્ચિમના કાંઠા ઉપર આવેલો મતવિસ્તાર છે ત્યાં ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે કલ્યાણપુર તાલુકો ખાસ કરીને ખેડૂત મતદારો છે જ્યારે દ્વારકા તાલુકો એ સાગર ખેડૂતોની વસ્તી મોટાભાગે આવેલી છે બે વિસ્તારના અલગ અલગ પ્રશ્નો છે દાખલા કે કલ્યાણપુર તાલુકાના પ્રશ્નમાં મેઇન પ્રશ્ન કહું તો અમારો સાની ડેમ જે કોંગ્રેસના વખતમાં બનેલો હતો એ 7 વર્ષ ત્યાં સરકારે રિપેર નથી કર્યો 3 વખત ટેન્ડરો રદ કર્યા અને છેલ્લે હમણાં 34 કરોડનું ટેન્ડર બહાર પાડશું અને અમે તાત્કાલિક કરશું એવી ચૂંટણી આવે છે એટલે જાહેરાત કરી છે આ અમારા જીવન મરણના પ્રશ્નો છે કારણ કે સિંચાઈના પાણી 10-15 ગામમાં જાય પીવાનું પાણી છે બે તાલુકાને પૂરું પાડતો આ ડેમ છે જે અમારી જીવાધોરી છે એ ડેમ માત્ર નવો ના બનાવે કાંઈ નહીં પણ 7 વર્ષ સુધી રિપેર ના થાય આવા તો અનેક પ્રશ્નો અમારા રોડ રસ્તાના છે શિક્ષણના છે નથી ત્યાં કોઈ સારી કોલેજ સરકાર કોઈ કોલેજ ઊભી કરી દ્વારકા છે તો ત્યાં કોઈ સારું દવાખાનું નથી દવાખાનામાં સ્ટાફ નથી ત્યાં કોઈ સારી દ્વારકા વિસ્તારમાં શૈક્ષણિક સંસ્થાઓ નથી સરકારે કોઈ સ્કૂલો નથી કરી સાયન્સ કોલેજ નથી ટાટા કંપની છે ત્યાં 12 ધોરણ સુધીની એક સારી સ્કૂલ છે બાકી વિસ્તાર જે છે 3 લાખ આસપાસની વસ્તી છે પણ શિક્ષણ માટેની કોઈ સગવડતાઓ નથી આરોગ્ય માટેની સગવડતાઓ નથી માણસને જે પ્રાથમિક સગવડતાઓ જોઈ એ પણ નથી બેટનો એક આખો એરિયા એવો છે કે જ્યાં બોટમાં જઈ શકાય કોંગ્રેસના વખતમાં પાઇપલાઇન દરિયામાં પાથરીને પીવાનું પાણીની પાઇપલાઇન સરકારે નાખી હતી એ જ રીતે કેબલથી લાઇટ આપી હતી પણ આજે ત્યાં લાઇટ પૂરી મળતી નથી પીવાનું પાણી છે 10-10 12-12 દિવસે મળે છે આ સમસ્યાઓ છે એ લોકોને અમે વાત કરીને સમજાવશું ઘણા ટાઈમથી આ સીટ અમે જીતા નથી વાત અમારી સ્વીકાર્ય છે પણ ક્યાંક ને ક્યાંક અમારી કોંગ્રેસની ભૂલોને કારણે આ સીટ અમે જીતા નથી પણ લોકોની જે હૈયાવરણ છે લોકોની જે વાત છે એ લોકોની વાત અમે સમજાવી અને લોકશાહીની અંદર લોકોને પોતાનો હક અને અધિકાર મળે એ વાત લોકો વચ્ચે જઈ અને લોકોને કરવાના છે ખાસ કરીને સાહેબ ભારતીય જનતા પાર્ટી જે છે છેલ્લા 70 વર્ષથી ગુજરાતમાં રાજ કરે છે ખાસ કરીને આજે દ્વારકા જઈએ તો યાત્રામ છે લાખો લોકો કરોડો લોકો વર્ષે દાડે આવે છે પણ ત્યાં વિકાસની જે વાત કહેવાય એ વિકાસ ત્યાં એક ટકો જોવા નથી મળતો અને ખાસ કરીને મોટી મોટી વાતો કરવી છે પણ લોકો એની વાત લઈને જાય છે લોકો નારાજ થઈને જાય છે આપણા દ્વારકા જે 4 શંકરાચાર્યનું પીઠ છે એમાં શારદા પીઠ આપણી સૌથી મોટી પીઠ છે અને આ પવિત્ર ભૂમિ ઉપર સરકારે જે પર્યાવરણ વિભાગે પર્યટક કો માટે દાખલા કે શિવરાજપીર બીચ છે મોટી મોટી જાહેરાતો કરી પણ આજે ત્યાં ડેવલપમેન્ટ એટલું નથી દ્વારકા સિટી છે તો એટલો બધો ભ્રષ્ટાચાર થયો તમે રૂપાણી રૂક્ષમણી ઘાટ ઉપર તમે જાઓ ગોમતી ઘાટ ઉપર તમે જાઓ પાર્કિંગમાં તમે જાઓ તો પથરા 2 વર્ષમાં પથરા નીકળી ગયા રોડ રસ્તા સારા નથી ગામમાં ક્યાંય સફાઈ થતી નથી તમને જવું ન ગમે દ્વારકા સિટીમાં એવી પરિસ્થિતિ છે અને કોઈ સિટીનું ડેવલપમેન્ટ માટે માસ્ટર પ્લાન નથી એનો માસ્ટર પ્લાન પૂરો થઈ ગયો નવો ડેવલપમેન્ટ પ્લાન સરકારે બનાવવો જોઈએ એના માટેની કોઈ વ્યવસ્થા સરકાર પાસે નથી એટલે અનેક સમસ્યાઓ છે અને અમારા જે વિસ્તારમાં બીજેપીના જેટલા આગેવાનો છે એ બધા નિષ્ક્રિય આગેવાનો છે એ ધંધાધારી રાજકારણ છે એને પ્રજાલક્ષી રાજકારણ નથી એ પ્રજા માટે ક્યારેય લડતા નથી ન તો ધારાસભામાં કોઈ દી હાજરી હોય છે ન તો જિલ્લા પંચાયતમાં કોઈ દી હાજરી હોય છે ન તો નગરપાલિકાની કોઈ સંસ્થાઓમાં હાજરી હોય છે માત્ર ને માત્ર નાના મોટા પ્રશ્નો ઇસ્યુ બનાવી અને ચૂંટણી જીતી જાય છે અને પછી પ્રજાની ઉપેક્ષા થાય છે એટલે પ્રજા આ વખતે માફ કરવાની નથી પ્રજા હવે જાગૃત થઈ ગઈ એના હક અને અધિકાર માટે પ્રજાને વાત અમે સમજાવી છે અને એ લોકો અમને મત આપશે એવું પ્રજા ઉપર અમને વિશ્વાસ છે પાર્ટી તમને ટિકિટ આપી છે આવતા દિવસનું દ્વારકાના વિકાસમાં આપનું વિઝન શું હશે આવતા દિવસોમાં સૌથી પહેલું વિઝન તો અમારું એ હશે કે આ હિન્દુસ્તાનનો પશ્ચિમનો કાંઠો છે જે અનડેવલપમેન્ટ છે જ્યાં લાઇમસ્ટોન નીકળે છે બોક્સાઇટ નીકળે છે સાચા મોતી પોસિત્રા નીકળે છે એ બંદરોનો વિકાસ થાય ઓખા પોર્ટ બંદરનો વિકાસ થાય પોસિત્રા બંદરનો વિકાસ થાય ને ઘણી બધી ઇન્ડસ્ટ્રીઓ છે એને કાચો માલ મળે ખાણ ખનિજની જે સરકારની અત્યારે નીતિ છે નવી લીઝું માપ સરકાર મંજૂર નથી કરતી નવી GIDC મંજૂર નથી કરતી આ જે પ્રશ્નો છે જેને કારણે લોકોને રોજગારી મળે અને સરકારને એની આવક ઊભી થાય
એવા જે સરકારના નિર્ણયો હોવા જોઈએ એ નિર્ણય ફેરફાર કરાવી અને આ વિસ્તારમાં સ્વરજ એટલે સ્થાનિક લોકોને રોજગારી મળે, સ્થાનિક લોકો છે એ ઉદ્યોગમાં રોજગારી મળે એવું આખું આયોજન વ્યવસ્થિત રીતે વિચારી અને સરકાર ઉપર આપણા જે પ્રશ્નો છે એને ઉકેલાય એના માટેની અમે લડાઈ કરવાના છીએ. લોકો આ વખતે સાથે છે અને આ સીટ અમે જીતવાના છીએ. ભાજપ તરફથી ધારો કે પબુભા માણેકને ટિકિટ આપવામાં આવી છે અને 7 વખતે સતત ચૂંટાઈ આવે છે, તો એમાં આપને જીતવાના ચાન્સ કેટલા? જીતવાના ચાન્સ ખૂબ એટલા માટે છે કે બે તાલુકા જે અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિ છે, બે તાલુકાના જે પ્રાણ પ્રશ્નો છે, મેં એક સાનીનો પ્રશ્ન કીધો એવી રીતે, દાખલા કે ઓખા મંડળ છે એનો પાક વીમાનો પ્રશ્ન છે. આ વર્ષે સારો એવો વરસાદ થયો અને કોંગ્રેસના વખતમાં પાક વીમા યોજના હતી એટલે ખેડૂતોનો પાક નિષ્ફળ જતો હતો એટલે વીમો એને મળતો હતો અને વીમો મળે એટલે બીજા વર્ષે એ ખેતી પાછા કરી શકતા હતા. અત્યારે સ્થિતિ એવી છે કે પાક વીમાની યોજના સરકારે રદ કરી નાખી 3 વર્ષ થયા એટલે પાક વીમો એને મળ્યો નથી એટલે ખેતી એની દિવસે દિવસે ભાંગી જાય છે, રોજગારી બીજી છે નહીં એટલે લોકો ત્રાહિમંદ છે એટલે અમારા ઉપર વિશ્વાસ કરીને અમને મત આપવાના છે. એવા જ પ્રશ્નો છે કલ્યાણપુર તાલુકાના, જ્યાં રોડ રસ્તાના ગઢકા ગામ એવું છે કે ત્યાં 7 વર્ષ થયા રોડ મંજૂર થઈ ગયા, 2 એજન્સીઓ 3 એજન્સીઓ રદ થઈને સરકારે કામ પૂરું નથી કર્યું. અમારું ખીદડ ગામ એવું છે કે જ્યાં એક ખારામાં તળાવ મંજૂર થયું છે પણ આજે એ 3 વર્ષ પછી પણ એ તળાવ સરકારે પૂરું નથી કર્યું. હવે તો અનેક સમસ્યાઓ અમે પ્રશ્નો છે જેનું આખું લિસ્ટ બનાવીને એક મહાભારત લખી શકાય એવી બુક લખી શકાય એવી સ્થિતિ અમારા બે વિસ્તારની અને બે તાલુકાની છે. આ બધા પ્રશ્નો તમે જે બોલ્યા મહાભારતના પાના લખાઈ જાય એ બધા પ્રશ્નો તમે સોલ્વ કરશો તમે ચૂંટાઈ આવશો તો? હા, બધા પ્રશ્નો તો કોઈ 5 વર્ષમાં સોલ્વ ન થઈ શકે પણ શક્ય હોય એટલા પ્રશ્નો સોલ્વ કરવા માટે મારા મનથી એમ છે. રાજકારણ કોઈ મારી જરૂરિયાત નથી, રાજકારણ મારો શોખ છે એટલે હું મારી પાસે સત્તા હોય તો હું લોકોના વધારેમાં વધારે પ્રશ્નો ઉકેલાય એના માટે આયોજન કરીશ અને વધારેમાં વધારે પ્રશ્નો ઉકેલાય અને ધારાસભ્ય કોને કહેવાય, પ્રજાનો પ્રતિનિધિ કોને કહેવાય એ વાત સાબિત કરી દઈશ. મુળુભાઈ કંડોરિયા હતા અને ખાસ કરીને એટલા બધા નીડર છે, હોશિયાર છે અને એની તાકાત છે અને ખાસ કરીને વાત આવી આર્થિક સુખી સંપન્ન, તો પોતે ડેવલપર છે, બિલ્ડર છે એટલે આર્થિક રીતે કોઈ ચિંતા નથી, એને કોઈ ભ્રષ્ટાચારને કોઈ કારણ નથી, એને ધારાસભા હોય કે ન હોય લોકો એને ધારાસભ્ય તરીકે સ્વીકારે એ પણ નક્કી છે, નેતા તરીકે સ્વીકારે એ પણ નક્કી છે અને એનો આ શોખ છે, રાજકારણ છે એનો શોખ છે અને ખાસ કરીને જે લોકોની જે સમસ્યા છે એની જે પીડા છે એ પીડા મુળુભાઈ કંડોરિયા જોવાતી પણ નથી એટલે વિધાનસભામાં રહી અને એ બધા દ્વારકા જિલ્લા દ્વારકાના તમામ પ્રશ્નો ત્યાં પ્રશ્નો રજૂ કરશે અને મેક્સિમમ એ પ્રજાલક્ષી કામ થાય એવો બેસ્ટ પ્રયત્ન હશે. એટલે અત્યારની જે સમસ્યાની વાત કરીએ દ્વારકાની તો લગભગ સમસ્યા પોતે જાણે પણ છે અને આવતા દિવસોમાં પબુભા માણેકની વાત કરીએ તો પબુભા માણેક છેલ્લા 7 વખતે ચૂંટાઈ આવ્યા છે પણ આ વખતની વાતમાં ફેરબદલ થાય તો નક્કી નહીં. કોંગ્રેસ પક્ષ સાથે દાયકાઓથી જોડાયેલા અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તથા જામનગર મહાનગરપાલિકામાં કોર્પોરેટર તરીકેની વિવિધ ચૂંટણીઓ જીતેલા કાસમભાઈ ખફી પક્ષમાં પોતાના હજારો સમર્થકો ધરાવે છે અને મતદારોનો અનેક વખત વિશ્વાસ સંપાદન કરેલા નેતા હોવા છતાં કોંગ્રેસના મોવડી મંડળે તેઓને 77 જામનગર ગ્રામ્ય વિધાનસભાની બેઠક પર તેઓની દાવેદારી છતાં ટિકિટ ન આપતા અને આ ટિકિટ કોંગ્રેસના જિલ્લા અધ્યક્ષને ફાળવી દેવામાં આવતા ગઈકાલે રવિવારે રાત્રે કાસમભાઈ ખફીએ એક પત્રકાર પરિષદ બોલાવીને જાહેરાત કરી હતી કે તેઓ કોંગ્રેસમાં તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી કોંગ્રેસ પક્ષ છોડી રહ્યા છે. જામનગર નજીકના મસીતિયા ખાતે યોજાયેલી આ પત્રકાર પરિષદમાં તેઓની સાથે કોંગ્રેસ પ્રદેશ મંત્રી તરીકે રહી ચૂકેલા યુસુફભાઈ ખફી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે નોંધનીય છે કે કાસમભાઈ કોંગ્રેસ છોડતા તેઓના સમર્થકો એવા સેંકડો કાર્યકરોએ પણ તેમની સાથે જ કોંગ્રેસને રામ રામ કરી દીધા હતા. આ પત્રકાર પરિષદના સ્થળે જીડીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા કાસમભાઈ ખફીની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી જેના મુખ્ય અંશો પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકો સ્વાગત છે. આજે અમે લોકો 77 ગ્રામ્ય વિસ્તારના જે કોંગ્રેસી અગ્રણી છે, કોંગ્રેસી નેતા છે કાસમભાઈ ખફી, કે જે એમણે એક આજે પ્રેસને રાત્રે 11 વાગે બોલાવ્યું છે અને આવતીકાલે છેલ્લો દિવસ છે ગુજરાત વિધાનસભા ફોર્મ ભરવાનો અને આજે એમની નારાજગી કલ્પના બહારની છે. આજે હજારો કાર્યકર્તાઓ આ મસતિયા જેવા નાના ગામની અંદર ભેગા થયા છે અને ખાસ કરીને જે કોંગ્રેસી અગ્રણી છે કાસમભાઈ ખફી એ ખરેખર 77 વિધાનસભાના દાવેદાર હતા અને આજે એને છેઠ સુધી બાના બતાવ્યા રાખ્યા કોંગ્રેસ પાર્ટીએ અને અહીંયા એને જે ફિલ્ડમાં જે કામ જોઈએ છે
જે ફિલ્ડમાં જે લોકો નેતાઓ કામ કરે છે એની એક પણ ટકો નોંધ લીધા વગર ગમે એને ટિકિટ આપી દેવાનો સ્વભાવ છે, એને કારણે આજે કાસમભાઈ ખપીને કલ્પના બારની દુઃખ પણ થયું છે અને એના જે ટેકેદારો છે હજારો ટેકેદારો ભેગા થયા છે. આજે રાત્રે 11 વાગ્યા છે, આવતીકાલે 15 તારીખ છે અને 15 તારીખે એ લોકો ફોર્મ ભરવા પણ તૈયાર છે અને કોંગ્રેસમાંથી તમામ હોદ્દા ઉપરથી એમણે રાજીનામું પણ આપ્યું છે અને આટલા દિવસથી ટિકિટની વાત જોઈને બેઠા હતા અને ઉપરથી પણ એક લલચામણી વાત કરતા હતા કે તમને આજે અમે જાહેર કરીએ કાલે જાહેર કરશું એવી રીતે કરીને લલચામણીમાં આજે છેલ્લા દિવસે પણ એમને ટિકિટ ન આપી અને બીજા એક જીવનભાઈ નામના જે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હતા એને ટિકિટ આપી દેવામાં આવી છે. એટલે આ લોકોને કલ્પના બહારની અહીં નારાજગી જોવા મળે છે. એટલે આપણે કાસમભાઈ ખપી આપણી સાથે જોડાયેલા છે, આપણે કાસમભાઈ ખપીને પૂછશું જે રાત્રે 11 વાગ્યા છે, રવિવારની રાત્રિ છે, હજારો કાર્યકરો તમારા ટેકેમાં ભેગા થયા છે, શું છે એક્શન પ્લાન, શું છે તમે કોંગ્રેસ એટલા બધા શું કામ નારાજ થયા છો? હું ચોક્કસ આજે કોંગ્રેસમાંથી રાજીનામો દીધો છે. ટેકેદાર નહીં, આ વિસ્તારના તમામ સમાજો જો મને મદદ કરતી હોય, તમામ સમાજ મને જો છૂટતી હોય ત્યારે મારે એને સાથે રાખીને જે બી નિર્ણય લેવું પડે એ લીધું છે. આજે કોંગ્રેસમાંથી હું સભ્યપદમાંથી પણ રાજીનામું આપ્યો છે. વાત રહી ઉમેદવારીની તો 2012માં ઉમેદવાર હતો, પાર્ટી આપી રાઘવજી પટેલને, ખંભેથી ખંભો પાર્ટીને મદદ કરી અને પ્રદેશ ભાજપના પ્રમુખને પણ 78 ગ્રામ્ય અમે હરાવી હતી. પછી 2017માં તો ચોક્કસ વિપક્ષનો નેતા હતો જિલ્લાનો અને ચોક્કસ મજબૂત દાવેદાર હતો, છતાં પાર્ટીમાં નહોતો, એનો પણ નિર્ણય લીધો. મેં મારા જીવનમાં બેઈમાની નથી કહી, ખંભેથી ખંભો મિલાવી અને 7000થી જીતાવીને આ કોંગ્રેસને ફાળે સીટ અપાવી હતી. 2017ની વાત હોય તો દાવા બધાય કરે, તો પાર્ટી ક્યાંક ને ક્યાંક કાં તો મેરિટ ચેક કરે અથવા સમાજના મત ચેક કરે. જો વાત મેરિટની હોય તો આ 4 સીટ જીતો, 4 વિસ્તારમાં હું ચૂંટણી લડ્યો અને 4-4 જીતો છું. માત્ર જિલ્લા પંચાયત હમણાં છેલ્લે જીતો ને, એમાં 30,000માંથી 5700 માઇનોરિટી હોય અને કાસમ ખપી બહુમતી જીતીને આવતો હોય તો એનો મતલબ એ છે કે સમાજ તમામ મને સ્વીકારતી હતી. ત્યારે મેં દાવેદારી કરી હતી સંસદીય સીટ પર. દુઃખ સાથે કહેવું પડે કે 100% કોંગ્રેસને માનવાવાળી જ્યાં મુસ્લિમ સમાજ ખાસ કરી અને જેના 3.5-4 લાખ મત હોય અને એનો માત્ર 7 સીટમાંથી 1 જ સીટ ઉપર દાવો હોય અને કોંગ્રેસ પાર્ટી ક્યાંક ને ક્યાંક કાયદેસર કે ચોક્કસ એની રણનીતિનો ભાગ મને ગુજરાત લેવલ લાગ્યો કે એને 7-6થી 1/7મી સીટ ના આપવી જોઈએ, ચાહે ગમે એટલો કોંગ્રેસમાંથી મજબૂત માઇનોરિટી કેમ ના હોય. તો આ વાતની મને દુઃખ છે. કોંગ્રેસ હારે છે એનું કારણ એ છે કે છેલ્લા 27 વર્ષથી ભાજપનું રાજ છે, એમાં પણ કોંગ્રેસના આજે ટિકિટ છે દાવેદાર હોય, ખરેખર તમારા જેવા તાકાતવાળા નેતાને ટિકિટ ન દેવાને કારણે પણ હારે છે. હું આવડો કોઈ મોટો નેતા નથી, પણ તમે ફિલ્ડમાં તાકાતવાળા નેતા છો એ તો નક્કી છે સાહેબ. આજે હજારો કાર્યકર્તાઓ ઉજાગરો કરી તમારી પાછળ છે. હું ચોક્કસ મારા વિસ્તારનો નેતા છું, જીણી જાડી જે મારા ક્રાઇટેરિયામાં આવે છે એમાં ચોક્કસ ઈમાનદારીપૂર્વક તમામ સમાજોને લઈને હું નેતાગીરી કરું છું, મને સ્વીકારે છે. જ્યારે જે પાર્ટીનો નેજો લઈને હાલતો હતો, જે પાર્ટી માટે મારી વફાદારી હતી, જે પાર્ટીને મારી સમાજ માનતી હતી, માત્ર કાસમભાઈને જો નજરઅંદાજ વારા ફેરે કરવામાં આવતો હોય, 4-4 ફેરે જો એને સાઈડમાં રાખવામાં આવતો હોય તો મને એવો નક્કી થયું છે કે હવે ચોક્કસ મારે આ પાર્ટીની અંદરમાં મારે મૂકી દેવી જોઈએ અને આવતા દિવસોમાં મારા વિસ્તારની નેતાગીરી કેમ કરવી અને કેવી રીતે ઉમેદવારી કરવી એ તમામ આગેવાનોને લઈ અને હું ચોક્કસ રણનીતિ રૂપ હું નક્કી કરીશ. એક્શન પ્લાન શું હશે આગળનો? એક્શન પ્લાન ચોક્કસ હશે કે ગુજરાતમાં ઇતિહાસ રચાશે. 77માં કોક એવો ઉમેદવાર હતો કે જેને તમામ સમાજનો સપોર્ટ હતો, તમામ સમાજ એને ઈચ્છતી હતી અને આવા વફાદાર સમાજનો એક ઉમેદવારને જો સાઈડમાં નજરઅંદાજ કરી અને કોંગ્રેસના જે નેતાઓ કામ કર્યું છે ત્યારે હું ચોક્કસ કહું છું. પણ તમે છેલ્લે શક્તિસિંહ ગોહિલને પણ તમે મોટી સંખ્યામાં રજૂઆત કરી, ખાસ કરીને જિલ્લાના આગેવાનો પણ મુસ્લિમ સમાજથી તમારા ટેકેદારો આવ્યા હતા, છતાં પણ નોંધ લીધી. જો હું કોઈને વ્યક્તિગત નથી કહેતો, પણ જો 2 જિલ્લાના 1500 આગેવાન આવ્યા હોય અને ખાસ કરીને 100% જે મુસ્લિમો જે કોંગ્રેસને ઈચ્છતા હોય અને આવા જો 1500 આગેવાનો 4-4 કલાક સર્કિટ હાઉસે બેસાડી અને જો એને ટાઈમ દેવા પછી જો મળવાનો ટાઈમ ના હોય ને તો આ કોંગ્રેસને બચાવવાનું કામ નથી કરતા. દુઃખ સાથે કહેવું પડે છે
કે ક્યાંક ને ક્યાંક તમારી વફાદારી છે, વફાદારી સામે તમે વફાદારી નહીં. વિધાનસભા ચૂંટણી કોંગ્રેસ લડવા નીકળો છે, લગભગ ફિક્સિંગ મેચ હોય એવું લાગે છે? ભાઈ હું કોઈ વિશે ફિક્સિંગ નથી કરી શકતો, ના કહી શકતો. પણ ટિકિટ તમને તમે એક વિજેતા દાવેદાર હતા સાહેબ, એક વિજય લક્ષી દાવેદાર હતા, છતાં પણ આટલી ટિકિટ ન મળી. દાવેદાર હતો, મજબૂત દાવેદાર હતો, પણ ક્યાંક ને ક્યાંક મને અન્યાય થયો છે ને. હું ચોક્કસ આ કોંગ્રેસમાંથી છૂટો થાઉં છું ને આવતા દિવસોમાં અમે અમારા ભવિષ્ય માટે, અમારા રણનીતિ માટે, અમારી આવતી નસલ માટે અમે ચોક્કસ સંદેશો દેવા માંગીએ છીએ. અમે કોઈની જાગીર નથી, કોઈની પેઢી નથી, કે કોઈને અમે મતદાર થઈને રહેવાના નથી. અમે પણ અમારો જાગૃત સમાજ કરશીએ અને અમારા સમાજને ઉપર ધૂળ છાંટેલી છે બંધ આખું કરી દઈએ છે મત. એને પણ કહીશ કે લોકશાહીની અંદરમાં લોકો જે ચૂંટે એનો વહીવટ કરે, રાજ કરે અને એનો વિકાસનું કામ કરે ને એવું ચોક્કસ અમે પાછું ઘોષીએ. ચૂંટણી લડવું છે એ તો નક્કી છે સાહેબ? 1000% લડવાનો છું અને ચોક્કસ લડીશ. કાલે ફોર્મ ભરીશ, તમે સમજાવવા આવશે ભાઈ પાછું ફોર્મ ખેંચી લેશો? જો કાસમ કપી છે એટલો નબળો નથી કે કોઈને સમજાવું. હું બહુ સમજેલો છું અને સમજાવવાની વાત રહી તો ઘણા મારા વડીલો મારા અંગત વ્યવહાર છે મારા મને મળે, પણ ચોક્કસ કાસમ ખપીની આ રણનીતિ નથી. એની પાસે ઉભેલી આ સમાજની હશે અને સમાજ જે દિશામાં મને લઈ જશે ને એ દિશામાં જવા માટે હું તૈયાર છું. આ રીતે આ કસમભાઈ ખફી હતા અને 30 વર્ષથી કોંગ્રેસ પાર્ટી એને ચપ્પલ ઘસી નાખ્યા છે એટલી કલ્પના બહારની મહેનત કરી છે. 77 વિધાનસભામાં એનું બહુ મોટું નામ છે અને ખેડૂત પુત્ર છે, પોતાને ખેતી પણ છે, એટલે લગભગ આજુબાજુના જે ખેડૂતો છે એ પણ નાના મોટા પ્રશ્નો એ લઈને જિલ્લા પંચાયત હોય જિલ્લા પંચાયત અને જિલ્લા પંચાયતના વિપક્ષી નેતા તરીકે પણ એને સારું એવું વર્ક કર્યું છે અને લોકોમાં છવાયેલા હોય છે. અને છેલ્લા 3-4 વર્ષથી તો માત્ર આ વિધાનસભા ચૂંટણી લડવા માટે મહેનત કરતા હતા અને મહેનતના ફળ સ્વરૂપે આજે સાંજે મેસેજ આવ્યો કે આ જે ટિકિટ છે 77 વિધાનસભાની એ જીવનભાઈ નામના ઉમેદવારને આપી દેવામાં આવી છે. એટલે આ લોકોને ઘણું દુઃખ થયું છે અને જે દાવેદાર હતા ખાસ કરીને ફિલ્ડના વર્કર હતા એમને ટિકિટ ન આપી અને એના જે ટેકેદારો છે એમાં કલ્પના બહારનું દુઃખ થયું છે. આજે રાતે 11 વાગે જોયું છે, 1000 લોકો અહીંયા ભેગા થયા છે, એટલે આવતા દિવસોમાં નવા ચૂંટણી થશે એ નક્કી છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરની મેડિકલ કોલેજની હોસ્ટેલના કેન્ટીન સંચાલકે એક તબીબી છાત્રને માર માર્યાની ઘટના જાહેર થયા પછી આ કેન્ટીન સીલ કરી દેવામાં આવી છે. જામનગરના સેતાવાડ વિસ્તારમાં મણિયાર શેરી નજીક બ્રિજેશભાઈ ભાઠાના રહેણાંક મકાનમાં ત્રાટકેલા તસ્કરો રૂપિયા 6.5 લાખની માલમત્તા ઉસેડી ગયા હોવાની ફરિયાદ થઈ છે. જામનગર સહિત દેશભરમાં કેન્સર સહિતના ગંભીર રોગોની કુલ 38 દવાઓની કિંમતોમાં ઘટાડો કરવામાં આવ્યો છે એવી જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. જામનગરમાં મતદાર જાગૃતિના સંદેશ સાથે આવતીકાલે 15મીએ સવારે ક્રિકેટ બંગલામાં દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવશે. દ્વારકા જિલ્લાના ભાટિયા ગામમાં એક મેડિકલ સ્ટોરમાંથી અંદાજે ₹2 લાખની માલમત્તા ચોરાઈ ગઈ હોવાની ફરિયાદ થઈ છે. જામનગરના વીજરકી ફાયરિંગ રેન્જમાં એક મહિલાને બંદૂકની ગોળી વાગતા ઈજાઓ થઈ છે. અત્રે નોંધનીય છે કે 1.5 મહિના પહેલા પણ આ રેન્જમાં એક પુરુષને ગોળીઓથી ઈજાઓ થઈ હતી. જામનગર તાલુકાના ચાવડા ગામ નજીક બાઇક આડે ભૂંડ ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં નાની લાખાણી ગામના 66 વર્ષના કિશોરસિંહ પ્રભાતસિંહ જાડેજાનું ઈજાઓ થવાથી મૃત્યુ થયું છે. જામનગર જિલ્લાની 3 વિધાનસભા બેઠકો 77, 78 અને 79ના ચૂંટણી ઇન્ચાર્જ તરીકે ભારતીય જનતા પાર્ટી દ્વારા ધારાસભ્ય હકુભા જાડેજાને જવાબદારીઓ સોંપવામાં આવી છે. જામનગરમાં જોલી બંગલા નજીક તળાવમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. જાણવા મળ્યું છે કે આ વ્યક્તિ મેન્ટલ હોસ્પિટલમાંથી સારવાર દરમિયાન ભાગી છૂટ્યા પછી આ બનાવ બન્યો હતો. જામનગર અને રાજકોટ સહિતના સમગ્ર પશ્ચિમ રેલવેના મુખ્ય કોમર્શિયલ મેનેજર તરીકે પ્રવીણ પરમારે ચાર્જ સંભાળ્યો. નટવરલાલ જયશંકર ભટ્ટના 84 વર્ષના પત્ની રમીલાબેન તે પ્રણવ, સ્વાતિ અને હેમાલીના માતાનું અવસાન થયું છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજનો મુખ્ય સમાચાર. રાજકારણમાં હંમેશા પડદા પાછળ રહેતા રિલાયન્સના પરિમલ નથવાણી મેદાનમાં આવતા લોકોને અચરજ. ભાજપના ઉમેદવાર તરીકે ફોર્મ ભરતા રીવાબા જાડેજા અને દિવ્યેશ અકબરી.
જામનગર ગ્રામ્યની બેઠક પર ફોર્મ ભરતા રાઘવજીભાઈ, જીવણભાઈ, પ્રકાશભાઈ અને કાસમભાઈ ખંભાળિયા બેઠક પર ફોર્મ દાખલ કરતા ઈસુદાન ગઢવી, મુડુભાઈ બેરા અને વિક્રમભાઈ માડમ દ્વારકા કલ્યાણપુર વિધાનસભા બેઠક પર ફોર્મ દાખલ કરતા મુડુભાઈ કંડોરિયા આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.